નાનો હતો ને ત્યારે અમારા ગોંડલ સાથે મસ્કતનો નાતો જુદો, અને ચંદ્રકાંતભાઈને ખબર છે ગયે વખતે અમે આવ્યા ત્યારે મળ્યા પણ ખરા, તો અમે મસ્કત એમ ન બોલતા, નાના બાળકો મસ્તક એમ બોલતા. તો આ ગુજરાતી સમાજ જે છે ને એ મસ્તક છે એક પ્રકારનું, ગુજરાતી સંસ્કૃતિનું. અહીં ઘણા બધા મિત્રો ખાલી લોબીમાં બેઠા હતા, અમે ઊભા હતા ત્યારે પણ મળ્યા, જૂની યાદો તાજી કરી, કેટલીક નવી વાતો મને પણ જાણવા મળી. કાલે જ મને મેસેજની અંદર અમારી ચર્ચા થતી હતી કે ઓમાન કાજલબેન, એટલે ઓમ, દરેક વખતે ઓમકારનું નામ તો લેવાનું જ ઓમાન બોલીએ એટલે આપણે, અને અંગ્રેજીમાં કહેતો છો ઓ મેન, એટલે અમે હમણાં જો કહેતો હતો કે તમે અમારા સ્ત્રી દક્ષિણીને બદલે એમ કે કાજલબેને મને પહેલાં પ્રમોટ કર્યો, એ કાયમ કરતા જોઈશ, મારાથી મોટા છે અને બહુ વાલથી સાચવી સાચવીને અમુક કાળજી જે હું મારી નથી લઈ શકતો એની ચિંતા એ કરતા હોય છે. તો બહુ આનંદ થયો, અમારા બંનેની ભેગી ડેટ ગોતવામાં જ એકાદ વર્ષ તો જતું રહ્યું, એ મસ્કત આવવાની ફાઇનલી નક્કી થઈ ગયું અને અમે પહોંચી શકીએ આપ બધાની વચ્ચે ફરીથી, એનો મને વિશેષ આનંદ છે. અને બહુ મહત્ત્વની વાત તો એ છે કે આપ બધા અહીં એક નાનકડું ગુજરાત જીવતું રાખીને બેઠા છો. આપણે બ્રાન્ડ એમ્બેસેડર એવી વાતો કરીએ, બ્રાન્ડ એમ્બેસેડર તો જવા દો, આપણા દેશના પણ એમ્બેસેડર હોય અલગ અલગ જગ્યાએ, તો એમ્બેસેડર હોય એ તો રાજદૂતાવાસ, જ્યારે કોઈ પ્રશ્ન હોય ને ત્યારે જ મોટાભાગે એના પગથિયા ચડવાના આવે. પણ હું આપ બધાને હંમેશા જ્યારે જ્યારે હું ભારતની બહાર જાઉં અને આપના જેવા પ્રેમી, ખાલી પ્રેમી નહીં, પ્રેમી સાત્વિક અને રસિક, આપ બધા રસિક પણ છો, સાત્વિક પણ છો અને પ્રેમી પણ છો, એવા મિત્રો વચ્ચે બેસવાનું થાય ત્યારે મને એવું લાગે કે ગુજરાત કોઈ રાજ્ય છે, ગુજરાતનો તો રાજદૂતાવાસ ન હોય, ભારતનો હોય, ભારતની એમ્બેસી હોય, ગુજરાતની એમ્બેસી ન હોય, પણ ગુજરાતની એમ્બેસી એટલે શું, આ મારી સામે જે બેઠા છે એ બધા રંગબેરંગી મિત્રો, આ ગુજરાતની એમ્બેસી છે. ગુજરાત શું, ગુજરાતની સંસ્કૃતિ શું, એની વાણી શું, એના શબ્દો શું, તો એ બધું જ અહીં આપ સાચવીને બેઠા છો, એના માટે પણ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. મેં હમણાં જ એક પુસ્તક લખ્યું નવું, મેં ચંદ્રકાંતભાઈને કહ્યું કે મેં કીધું આમ તો હવે એરલાઇનવાળા બહુ સ્ટ્રિક્ટ થતા જાય છે દિવસે દિવસે, કંઈ પણ વસ્તુને કાર્ગો લઈ આવવો હોય તો, કાજલબેનને ખબર છે ખાતા રહે મેરા દિલી, મને ખીજાતા હોય છે કે તમે આવું લખી લખીને જ જાડા થતા જાઓ છો, અને એમને જોઈને એ વાત સાચી પણ ઠરે, કારણ કે એમણે વર્ષોથી આમને આમ હમણાં હિરોઈન તરીકે પાછા એન્ટ્રી કરે છે સ્ટેજ ઉપર, આજે જ લોન્ચ કર્યું એમણે પોસ્ટર એકલા ચલો રે નામના એક નાટકથી, એ ઓલરેડી સ્ટેજ ઉપર સરસ સફળ કાર્યક્રમો તો કરે જ છે, શો પણ કરે છે આખે આખા, પણ હવે અભિનેત્રી તરીકે ફરીથી એન્ટ્રી કરે છે, કારણ કે એમણે એવું ને એવું જાળવી રાખ્યું છે જે 20 વર્ષ પહેલાં હતું એવું. અને અમે ખાતા રહે મેરા દિલ, પણ મેં એવું નક્કી કરેલું કે આખે દુનિયાભરની વાનગીઓના વર્ણન આપણે સાંભળીએ તો આપણા લાડવા, આપણી ખીચડી, આપણી સુખડી, એ બધાના વર્ણન કોણ લખશે, એના ગીતો કોણ ગાશે, અને પછી અમારે ઘરે મામી સરસ મજાની રસોઈ બધી બનાવે, હું એના ફોટા પાડું, ફોટા પાડી અને એને વર્ણનો લખું. એવા એવા લોકપ્રિય થયા કે મધરાતે લંડનથી ને અમેરિકાથી ને એવા ફોન આવે કે તમે અત્યારે મૂકોમાં, અમારે ક્યાં ગોતવા જવું. તો મારો કહેવાનો મતલબ એ છે કે એક વાનગી છે, એક લાડવો છે ને, એ ખાલી લાડવો નથી, એક ચટણી છે, એ માત્ર ચટણી નથી. તમે વિચાર કરો કેટલા વર્ષો પહેલાં કોઈ ગૃહિણીએ આપણે ત્યાં ભારતમાં કદાચ 1000 વર્ષો પહેલાં એક અથાણું બનાવ્યું હશે. હું ન્યુયોર્કની અંદર ફૂડ મ્યુઝિયમમાં લટાર મારતો હતો ત્યારે ખબર પડી કે પીકલ ઇઝ મેડ ઇન ઇન્ડિયા, અથાણાની શોધ ભારતે કરી. હવે આ મેં લખ્યું ને ત્યારે કાજલબેન કોઈ માનતું નહોતું, પછી મેં ઓલો ન્યુયોર્ક યુનિવર્સિટીવાળો મ્યુઝિયમવાળો ફોટો મૂક્યો ને તો બધા માની ગયા, ફોરેનવાળા કહે છે એટલે સાચું, આપણાવાળા કહે ખોટું, ભારતે શોધ કરી છે, ગુજરાતે શોધ કરી છે. અથાણાની શોધ છે કોઈ ગૃહિણીએ કરી હશે, તમે વિચાર કરો એમાંથી કેટલા બધા વર્ઝન થયા નવા નવા, કેટલી કેટલી ચટણીઓ આવી. તમે એક મેકડોનાલ્ડનું બર્ગર હશે કે ફ્રેન્ચ ફ્રાઈઝ હશે ને, આખી દુનિયા ફરશો એક જ સરખી હશે, બેંગ્લોરમાં પણ એવી ને બેંગકોકમાં પણ એવી, દોરાવાર ફરક નહીં હોય, એ યુનિફોર્મ છે. પણ આપણા અહીં જેટલા ગૃહિણીઓ બેઠા છે, અહીં જેટલા માતાઓ બહેનો બેઠા છે, એ દરેકના ઘરની અંદર એક દાળ બનતી હશે, એક ચટણી બનતી હશે, એક અથાણું બનતું હશે, એ યુનિક હશે, એ એમના ઘરની કાં એમને પિયરની અને કાં એમના સાસરાની સુગંધ લઈને જન્મતી હશે. એ 4000-5000 વર્ષની ચટણીને અથાણાનો મુકાબલો કેમ કરવો. અને આપણે ગુજરાતીઓ લહેર આવી જાય, આમ ખાણીપીણીની વાત આવે તો આપણે એ વિષય પણ કરી શકીએ, હું તો જોકે જુદો વિષય લઈને આવ્યો છું, બાકી બધાને મજા આવે. આપણો રસ્તો છે એ હૃદયનો રસ્તો છે, પેટથી પસાર થાય એવું તો મહાપુરુષો બધા કહી ગયા. એટલે હું તો ઘણીવાર એમ કહેતો હોઉં કે નવા ગ્રહ નાસાવાળા શોધે ને આપણને એમ કે એક નવો પ્લેનેટ દેખાણો છે આકાશગંગા, મેં આપણને શું ફેર પડે. પણ એકાદું નવી પ્રકારનું ફુદીનાનું પાણી કેમ બનાવવું એની રેસીપી આવે પાણીપુરી સાથે, તેમાં આપણને ફેર પડે. મને એક વેલેન્ટાઇન્સ ડે ઉપર એક આરજે મિત્રએ પૂછેલું કે છોકરીઓથી સતત ઘેરાયેલા રહેવું હોય તો શું કરવું, એટલે મેં એમ કહ્યું પાણીપુરીની રેકડી કાઢવી.
સતત ઘેરાયેલા રહેશો. આમ કે સલમાન ખાન ને શાહરૂખ ખાન તો બોડીગાર્ડ નથી ઘેરાયેલા હોય છે. મેં તો કોઈ કોઈ છોકરી આસપાસ જોઈ જ નથી, કાળા કાળા કપડાવાળા મોટા પઠ્ઠાઓ જોયા જ બધા, એ તો એનાથી ઘેરાયેલા રહે છે. પણ તમે વિચાર કરો, આ પાણીપુરી કેવી સરસ મજાની વાત છે. પેલી ક્વીન મૂવીની અંદર ગોલગપ્પાની આખી એક થિયરી આવી ત્યારે મને અંદરથી અહેસાસ થયો કે આ કેવી સરસ વાત છે. જિંદગી પણ પાણીપુરી જેવી છે ને, પેલા કડક લાગે, પછી જરાક જો તમે એમ કે એમાં દાંત ખૂપાવો તો અંદર આમ રસ આવે. અને રસ કેવો આવે તો કે ખાટોય હોય ને મીઠોય હોય, તીખોય હોય અને ખારોય હોય, તમામ પ્રકારના રસ આવે. પછી એક મોળું બટેટું, એકાદ ચણાના કે એના મોળા ટુકડા એ આવે. અને બધું ખાઈ લ્યો પછી છેલ્લે એક કોરી પૂરી પણ આવે ઓડકાર માટેની. અને આપણે ગુજરાતી બહેનોને બહુ ગમે એ, જો મળે નહીં તો એને એમ લાગે કે આપણે પૈસા જે ખર્ચ્યા છે વસૂલ નથી થતા. હવે જૂના જમાનાની અંદર હું ગોંડલ મોટો થયો ત્યાં બહેનો બધા દૂધ દેવા માટે આવે ને, ખબર હોય કઈ સુવાવડીનો ખાટલો છે તો જ્યાં સગર્ભા બહેન હોય ત્યાં એ ટબુડી દૂધ વધારે આપે. નાનું બાળક છે કદાચ દૂધ વધારે જોશે, એના પૈસા ન લે. આ વધારાની ટબુડી દૂધ આપવી ને, જે દૂધ આપવાનું છે પ્રોફેશનલી એ તો આપણે આખી દુનિયામાં આપીએ જ છીએ, પણ એક ટબુડી દૂધ સામી વ્યક્તિની જરૂરિયાત અને સામી વ્યક્તિની પરિસ્થિતિ જોઈને વધારે ઉમેરવું ને, એનું નામ ગુજરાતી. આ ગુજરાતીની સાચી વ્યાખ્યા છે મારા બધા. અને એટલે હું તો મેં કીધું એમ, પુસ્તક જ આખું ખાણીપીણીનું લઈને આવ્યો છું એટલે તમે જોઈ લેજો પડ્યું છે. એની વારે બહુ ચર્ચા રદ કરી, આ તો ખાલી થોડું ભૂખ જગાડું તો મને એમ થાય કે તમે બધા બેસશો શાંતિથી. હજી કાજલબેનને આપણે સાંભળવાના છે મારું પૂરું થાય. પણ હું મારો જે વિષય લઈને આવ્યો છું એ છે આપણી અંદરનું અજવાળું. મેં 5-7 વિષયોનો બુકે અહીં મોકલાવેલો કે ભાઈ આપણે એમાંથી જે તમે સિલેક્ટ કરો એ, અને ન સિલેક્ટ કરો તો આપણે રેન્ડમ રાખશું, એ ક્ષણે જે મનમાં આવે. પણ આપણી અંદરનું અજવાળું બધા મિત્રોને ગમ્યું કે ભાઈ આવી આવી કંઈક વાત કરીએ, મજા આવશે. અહીં નિર્મા યુનિવર્સિટીના સાહેબ પણ હાજર છે, નાયક સાહેબ મેહુલભાઈ, અહીં બધા ઘણા બધા ઉત્તમ લોકો હાજર છે. અને હું એમ માનું છું કે અહીં જેટલા બેઠા છે એટલે જ બેઠા છે. એક શુક્રવારની રજાના દિવસની, રમાદાન મહિનો ચાલે છે, એની સાંજ આપ બધાએ અમારા નામે કરી છે ને, એ જ બતાવે છે કે આપની અંદર એક દીવો પ્રજ્વલિત છે. દુષ્યંતકુમારની એક સરસ કવિતા હતી કે નાવ જર્જર હી સહી, હોળી લઈને નીકળ્યા છીએ અમે નદીમાં, નાવ જર્જરી છે, જૂની પુરાણી હોળી છે, થોડીક કાણાવાળી છે, થોડુંક પાણી અંદર આવે છે, થોડુંક ચુવાક થાય છે, થોડીક તૂટેલી છે. નાવ જર્જરી સહી, તૂફાનો સે ટકરાતી તો હે, તોય ચાલે તો છે, હજી બંધ તો નથી પડી ગઈ, તૂટી તો નથી ગઈ. તૂફાનો સે ટકરાતી તો હે, એક ચિંગારી કહીં સે ઢૂંઢ લાવો દોસ્તો, અભી ઇસ દિયે મેં ભીગી હુઈ બાતી તો હે. હજી ભીની વાત તો છે, એક તણખો પ્રગટાવો ને એમાંથી આખે આખું રોશની થઈ જશે. એ અંધેરી રાત મગર દિયા જલાના કબ મનાય, બહુ જૂની વાત છે. આપણી અંદરની અજવાળાની વાત આવે, પેલા જૂના જમાનાની વાર્તા, રાજાએ રાજકુમારોને કહ્યું કે હું તમને એક મુદ્રા આપું સુવર્ણની, અને એમાંથી તમે શું લઈ આવશો, કે આખો ઓળો ભરાઈ જાય. એક રાજકુમાર રૂ લઈને આવ્યો કે એ એક મુદ્રામાં એટલું બધું આવે કે આખો ઓળો ભરાઈ જાય. ઉડવા લઈ ગુજારે બાજુ બેન કદાચ સામે જઈ રહ્યા છે, અને એ આમ શ્રોતા બનવાની સચ્ચા સાચી મજા તો એ જ છે. આમાં તો આપણી 180 ડિગ્રીએ ડોક ફરતી જાય, અમારે વક્તાઓને આ મુશ્કેલી થાય. અને ઘણી વખત એવું થાય કે આ તો ઠીક છે, એવો સરસ કાર્યક્રમ છે કે જેમાં સીધું શરૂ જ થઈ ગયું, બાકી મુખ્ય વક્તા અમે બે છીએ, એક મુખ્ય શ્રોતા છીએ, એ પણ અમને ખબર ન હોય. પેલા કેટલું બધું અમે સાંભળીએ અને પછી અમને એમ કે હવે કંઈક બોલો. તો આની ઓર મજા છે. આમ છે ને, અમે એમ કહીએ કે ભાઈ આ આ પેલું શેડકઢું દૂધ છે, સીધે સીધું ધોવાઈને એમ કે પેલું શેડકઢું દૂધ તો ઘણા કદાચ હવે નહીં જોયું હોય, પણ હજી આમ શાખ ઉપરની કેરીનો જો રસ તમને કોઈને યાદ આવતો હોય કે આંબાની ડાળેથી ટપકે તમારા ખોળામાં અને ઘોળીને તમે સીધે સીધી ત્યાં ત્યાં પી જાઓ, એમાં જે સ્વાદ આવે એ મધુરતા અમને વક્તાઓને લાગે. આવી સરસ રીતે કાર્યક્રમ શરૂ થાય ને ત્યારે તો વાત એ કહેતો હતો કે રાજાએ કહ્યું એક સુવર્ણ મુદ્રા લઈને એક રૂ ભરી આવ્યો, બીજો ઘાસ ભરી આવ્યો, કે સસ્તી વસ્તુ આવે એક સુવર્ણ મુદ્રામાં એનાથી જ ઓરડો ભરાય. પણ ત્રીજો જે રાજકુમારને રાજા થવા મળ્યું એ અહીંના સુલતાન કાબૂસ જેવો હશે, એણે ઓરડાની અંદર એક દીવો પ્રગટાવ્યો. કોઈ વસ્તુ લેવાની જરૂરત નથી, એક પ્રકાશ જ એવી વસ્તુ છે કે એક નાનકડી જગ્યાએ તમે ખાલી પ્રગટાવશો ને, આપોઆપ ધીરે 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 ચારે બાજુ અજવાળું કરી દેશે. આ બહુ મહત્વની વાત છે. આપ બધા મસ્કત શું કામ છો, અમે મસ્કત આપ છો તો છીએ, આપ મસ્કત શું કામ છો. આપણી એક આખી પરંપરા છે, કાલે રમેશ ભુવન નામનું એક મકાન જોઈને મેં ફોટો પાડી લીધો, કંઈ ગુજરાતી નામનું મકાન પણ છે, સરસ સાબે બધી હોડીઓ ઊભી હતી. અને પછી તો હું ગયે વખતે તો હતો જ આપણે શેખ અનિલ ખીમજી પરિવારમાં, ત્યાં અમે હું કાજલબેન બંને ગયેલા સલાલાથી પાછા ફરીને. તો અહીં આપણી એક વર્ષો જૂની પરંપરા છે, એમાં એક વ્યક્તિ આવીને વિચાર કરો. હું કાલે એક મ્યુઝિયમ જોયું મેં અહીં, અને બે મ્યુઝિયમ જોયા રાધર એકને બદલે,
એક ઝુબેરવાળું બેતલ ઝુબેર નામનું નવું થયું છે અને એક નેશનલ મ્યુઝિયમ તો આપણું છે જ, એ તો રિનોવેટ થયું આખું પાછું. તો એમાં મેં જોયું તો ત્યારે જોતો હતો કે 1970 પહેલાં આમ જુઓ તો કશું જ નહોતું, આમ બધા જૂના જૂના દ્રશ્યો અને ફોટાઓ જોઈએ અને આપણને નવાઈ લાગે. અને આજે મસ્કત જોઈએ, જળાહળા, રાતના અમે તમે જાઓ તો સરસ મજાનો આઈસ્ક્રીમ ખાવા મળ્યો, આમ તમે જુઓ તો વોક્સની અંદર એવેન્જર્સ એન્ડ ગેમ આઈમેક્સમાં ચાલતું હતું. આ આખું જે જે સૃષ્ટિ રચી, તો એક માણસે દીવો પ્રગટાવ્યો એના વિચારનો, એના કર્મનો, કર્મનો દીવો. મોરારી બાપુ એમની કથામાં એક બહુ સરસ પ્રસંગ કહેલો, મને આમ સાંભળીને ચોટી ગયો સરસ મજાનો પ્રસંગ, કે જૂના જમાનાની અંદર આપમાંથી જે વડીલ મિત્રો નાનપણની અંદર ગુજરાતમાં ભારતમાં રહ્યા હશો એમને યાદ હશે, ત્યારે ટ્રેનની સફરો બહુ રોમાંચક ગણાતી. પ્લેન આટલા બધા હતા નહીં, અને હવે ક્યાં આટલા બધા રહ્યા છે, એક પછી એક એરલાઇન બંધ થતી જાય છે, એટલે પ્લેનમાં તો ગડબડ છે, પણ ટ્રેનમાં બહુ વાંધો ન આવે. અને ટ્રેનની અંદર આખું ભારત તમને જોવા મળે, એક પછી એક લોકો આવે, એમાંથી તમને ખબર પડે, અલગ અલગ સુગંધો આવે, ક્યાંક સૂકી ભાજી ખુલતી હોય, ક્યાંક કોઈક રબડીની કુડલી લઈને કોઈક દોડતું હોય, ક્યાંક ગરમા ગરમ બટેટાવાળા આવતા હોય, એમાંથી એ તમને રોમાંચક દ્રશ્યો જોવા મળે. મેં એવા દ્રશ્યો નજરે જોયા છે કે જે સ્વદેશ જેવી ફિલ્મમાં તમે લોકોએ પડદા ઉપર જોયા હશે, કે કોઈ પાણીની એક બોટલ તમે લ્યો, અથવા તો કોઈ, મેં કીધું એમ, ભજીયાનું એક નાનકડું પડીકું લ્યો અને 5 રૂપિયાનો સિક્કો 2 રૂપિયાનો સિક્કો છૂટો દેવાનો હોય ને ટ્રેન પાવો વગાડીને ચાલુ થાય, ત્યારે એક ગરીબ દીકરી કે દીકરો જેને એ વેચવામાંથી એનું પોતાનું તો છે નહીં, કમિશન મળવાનું છે ખાલી રાત પડે, અને એમાંથી ખાલી સુવા મળવાનું છે રેલવે સ્ટેશન ઉપર, એ તમારો 2 રૂપિયાનો અને 5 રૂપિયાનો સિક્કો લઈને પાછળ દોડે અને હાથ લંબાવીને તમને છેલ્લે ઘા કરીને પણ નાખે, એ છૂટા પૈસા જે 2 રૂપિયા કે 5 રૂપિયા નથી લેતા, જે પોતાના હકના જ પૈસા લે છે, એવા ગરીબ છતાં પણ સત્વશીલ અને પ્રામાણિક માણસો એની અંદરનું અજવાળું રાખીને જીવે છે ને, એટલે હિન્દુસ્તાન જીવે છે મારા મિત્રો. એ પહેલા પાને જેના ફોટા આવે છે એનાથી નથી જીવતું, એ જેના ચોક વચ્ચે પૂતળા બને છે એનાથી નથી જીવતું, એ તો હસતા હસતા કહું છું કબૂતરો મત બને છે, એમાં એમને ફાયદો છે. એ બને છે આવા કોઈ સરસ મજાના કોઈ માણસ જેનો ફોટો ક્યારેય નથી આવવાનો, પણ જે તમારે 2 રૂપિયા દેવા માટે દોડે છે, એને 2 રૂપિયા બહુ વહેલા લાગશે આપણા કરતાં, એના માટે તો એ આખા દિવસની કમાણીનો એક હિસ્સો છે, છતાં દોડે છે ને, એના કારણે આપણો દેશ દોડે છે. તો બાપુએ કથામાં એક વાત કરેલી કે ટ્રેનની અંદર, મેં કીધું એમ, જાત જાતની પાત્રો, જાત જાતની ઘટનાઓ બને, ક્યારેક તો કોઈક ફિલ્મ ગીતોમાં આપણે સાંભળતા હોય એવા વોઇસ કરતાં પણ મીઠળા વોઇસ આવે, ને ક્યારેક બહુ કર્કશ આપણે જાગી જાય એવા વોઇસ પણ આવે. એમ એક અંધ ફકીર આવ્યો અને ગાતો હતો, ભજન ગાતો હતો, અને બહુ મીઠા સાદે ગાયા, ભરચક આખો ડબ્બો, અને ઉપર એક ભાઈ ઉપરની બર્થ ઉપર સૂતા હતા, જ્યાંથી જાગી ગયા ને એવી મોજ આવી ગઈ, અને ભજનો સાંભળીને, નારાયણ સ્વામીના ભજનો સાંભળીને, જેમ એક જમાનામાં લોકો ખોવાઈ જતા, મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ જહાં મેરે અપને સિવા કુછ નહીં, એ પ્રકારની સરસ મસ્તી ચડી ગઈ એ ભાઈને. એમણે ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢી, અને હવે ભીડ બહુ હતી, પોતે જ નીચે ઉતરી શકે એમ નહોતા, એટલે એની નીચેની બર્થવાળા જે હતા ને, એમ કીધું કે ઓલાને આપી દો ને, ફકીર ગાય છે ને, આપી દો. એટલે પહેલાં એ ભાઈ લઈ અને ફકીરને નોટ આપી દીધી, એણે હાથ અંધ હતા, પ્રજ્ઞાચક્ષુ હતા, હાથ આમામામાં ઉડાડીને નોટની સાઇઝ ચેક કરી, અને સાઇઝ ચેક કરીને એમ થયું કે ઓહો, આ તો બહુ મોટી નોટ આવી, આવી તો ધૈર્ય નહોતી કે એક દિવસમાં આટલી નોટ આવે. એટલે જેમને આપી, એટલે નીચેની બર્થવાળા ભાઈએ, જેણે તો ખાલી ટપાલીનું કામ કર્યું હતું, એનો હાથ પકડીને એમને બધી દુઆઓ ચાલુ કરી દીધી, તમારું આમ થશે ને, તમે આમ થઈ જશો ને, તમે અમીર થશો ને, તમારા છોકરાઓ આમ થશે ને, તમે ધન્ય થઈ જશો ને, તમે જલસા કરશો ને. ભાઈ બિચારા મૂંઝાઈ ગયા, કારણ કે બાકીના તો દેખતા હતા, એટલે એમ થયું કે ખોટી ક્રેડિટ મારા ખાતામાં જમા થાય છે, કદાચ ખાનગીમાં આપી હોત તો વાંધો નહોતો, પણ આ તો જાહેરમાં જમા થાય છે એટલે આપણે વિવેક કરવો પડશે. એટલે એમણે પેલા ગાયકનું, ભજનિકનો હાથ પકડીને એમ કીધું કે બાબા જરાક ભૂલ થઈ તમારી, નોટ તો ઉપરવાળા ભાઈએ આપી, તમે દુઆઓ ખોટી જગ્યાએ આપી દીધી, મેં તો ખાલી એની નોટ એ પહોંચી શકે એમ નહોતા નીચે, એટલે મેં તમને આપી, મને એનું નામે નથી ખબર. એટલે બાપુએ આ વાત કરી છે, મારી વાત નથી, મેં કીધું બાપુએ કથામાં વાત કરી છે. એટલે ઓલો ફકીર તો અસલી ભજનીક હતો, એટલે તો આવો જાદુ થઈ ગયો એના અવાજનો. એણે એમ કીધું કે હા ભાઈ, એમ કે મારાથી બોલવાની અંદર નામ ખોટા લેવાના હશે, હાથ ખોટો પકડાઈ ગયો હશે, પણ સત્કર્મ તો એનું સાચું સરનામું ગોતી જ લેતું હોય છે. સત્કર્મ કંઈ મારા ચોપડે નથી નોંધાતું, હું તો ખાલી દુઆ આપી શકું, સત્કર્મનો ચોપડો તો જુદો છે, અને સત્કર્મના એ ચોપડાની અંદર તો નામ નોંધાઈ ગયું હશે. બહુ બહુ આમ સ્પર્શી જાય, બહુ ગમી જાય એવી સરસ મજાની વાત છે. બાપુની સામે જ અમદાવાદની અંદર મારે બોલવાનું હતું, ત્યારે મેં મારી રીતે આ વાત તો મેં વર્ષો પહેલાં સાંભળેલી,
અને મારી રીતે મેં કીધું હવે હવે જમાનો ફરી ગયો ને, તમારે આમ ઉદાહરણો ફેરવવા પડે. પહેલાં કબૂતર જા 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 એવા ગીતો આવતા, હવે તો કંઈ કબૂતરોને ક્યાંય પ્રેમપત્રો, કોઈ પ્રેમપત્રો જ નથી લખાતા, કબૂતર ક્યાંથી આવે? હવે સીધા વોટ્સઅપમાં મેસેજ જ થાય છે ને, એ કોકના લખેલા ફોરવર્ડ, એમાં નામે કોઈક ત્રીજાનું આવે કાં તો. એટલે અમે રિલેશનશિપ ઉપર હું કાજલબેન બોલતા હોય તો હું નાના નાના વાળા વનલાઇનરવાળા મસ્તીવાળા જોક કહું, એમાં હું હસતા હસતા એમ કહું કે ભાઈ એવું ન વિચારો કે તમારા ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડે તમને કેવો આમ કોલેજમાં જવાની એક ઉંમર હોય ને થનગનાટ ને તરવરાટની, કેવો સરસ તમને મેસેજ કર્યો છે, એવું વિચારો કે એને રોજ કોણ કરતું હશે, કારણ કે એને તો કરતા આવડતા નથી આવા, એને આવી કવિતા લખતા આવડતી નથી, એને કોણ મોકલે છે આવા બધી કવિતાઓ. તો હવેનો યુગ ફરી ગયો, હવે કબૂતરને બદલે બ્લૂટિક આવી ગઈ, હવે વોટ્સઅપમાં બ્લૂટિક થાય એમાં લોકોને રોમાન્સ લાગે છે, એમાં ટાઈપિંગમાં ડોટ 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 લખાઈને આવે એટલે હૃદયના ધબકારા વધી જાય, અને એમાં પાછું છેલ્લે સરકારી જવાબ આવે HMMMM હાઈ નહીં નાઈ નહીં. તો સત્કર્મનો નિયમ આપણને આપણે બહુ કન્ફ્યુઝ થઈ જાય. આપણે અમે જોયું લોકો બહુ સ્ટ્રેસમાં હોય, લોકો અંદરથી ખિચકાઈ જાય, કાંઈ સારા થવું જ નહીં, વાતો કરે બધા, લોકો તો પીઠ પાછળ કહેવાય આપણને દગા કરે છે, અને કરે જ છે, મને તો જાત અનુભવ છે, કરે જ છે, નથી કરતા એવું છે જ નહીં, બરાબર. કારણ કે એ દરેક માણસ તો પોતાનો સ્વભાવ હોય, સાધુનો સ્વભાવ હોય વીછીને પાણીમાંથી બહાર કાઢીને ઉગારવો, અને મીછીનો સ્વભાવ હોય જે હાથ અડાડે એને ડંખ મારવો, દરેકનો પોતપોતાનો સ્વભાવ હોય. પણ વીછી એનો સ્વભાવ ન છોડી શકે તો આપણે આપણો સ્વભાવ કેમ છોડવો? મને અમારા એક વડીલ તંત્રી મિત્ર છે, અખબારની દુનિયા બહુ વર્ષોથી એમણે જોઈ છે, વરિષ્ઠ માણસ છે, એમણે સરસ મજાની એક વાત કરેલી. હું ઘણી વખત ઉતાવળમાં રિએક્શન આપું ના તેને, મને હું તો મારી જ વાત કરું છું, તો મારામાં સેલ્ફ કરેક્શન મોડ લઈ આવતી એક વાત કરેલી. મને કે રાતના તમે બહાર નીકળો ઘરની બહાર, અને કૂતરા પાછળ ભસતા હોય, ને પછી એમાંથી એકાદ કૂતરું વાયડું હોય, અને એ કૂતરું બલિયોગ તમારી પાછળ દોડે, અને તમે ઓલા મેટ ગાલામાં પ્રિયંકાએ પહેર્યા હતા એવા કપડાં પહેરીને નીકળો, અને તમને કવળે, બરાબર, તો તમે શું કરો? એટલે મેં કીધું પહેલાં તો 14 ઇન્જેક્શનનો કોર્સ આવતો, પણ હવે અમારા ડૉક્ટર મિત્રો બધાએ કીધું છે કે હવે તો 3 જ ઇન્જેક્શન થઈ ગયા છે 14માંથી, તો હવે પહેલાં તો હોસ્પિટલે જઈને ઇન્જેક્શન લઈ આવ્યા કૂતરું કરડે એટલે, પછી પાટાપિંડી કરી આવીએ. એટલે મને કહે કે પણ એમ નહીં, એમ કે કૂતરું તમને કહ્યું તો તમે એવું ન કરો કે તમે બાઇક ઉપર હો કે પગે ચાલતા હો કે કંઈ પણ હો, તો કૂતરાની પાછળ દોડો અને એના બે પગ પકડો અને એને બે બાજુથી આમ ખેંચો ને ઢસડો ને પછી એને બચકા ભરવા માંડો. એટલે મેં કીધું એવું થોડું કરાય, મને તો આમ સાંભળીને હસવું આવ્યું કે આવું થોડું કરાય. આપણે કે કૂતરાને આમ કલ્પના કરો, તમે મનમાં વિઝ્યુલાઇઝ કરો અહીં બેઠા બેઠા કે તમે આમ રાતના કૂતરાની પાછળ દોડો છો અને આમ આમ તરાપ મારીને કૂતરાના બે પગ પકડીને આમ ઢસડો છો કૂતરાને, અને પછી એની માથે ચડી જાઓ છો અને પછી એને બચકા ભરો છો, કેવા લાગશો? નહીં મજા આવે, આમ હસવાનું આવશે પણ મજા નહીં આવે આવું કરવામાં. તો મને પહેલાં મેં કીધું એમ વરિષ્ઠ મુરબ્બી એવું કીધું કે આપણને કૂતરા બચકા ભરતા હોય એનો અર્થ એવો કે આપણે કૂતરાને બચકા ભરવા માંડીએ તો આપણે સારા ન લાગીએ. કૂતરાની તો એ પ્રકૃતિ છે કે બચકા ભરે, માણસની પ્રકૃતિ એ છે કે પાટાપિંડી કરાવી, પોતાની સેફટી જોઈ અને હળવેકથી રસ્તા બદલાવી નાખે, અંદરનું અજવાળું આમ પ્રગટ. એટલે મને આ નવું ઉદાહરણ એક જે વાત મેં આપને સત્કર્મની કહી એના માટે એક જે પ્રગટ્યું સૂજ્યું એ આપની સાથે શેર કરું છું. મેં કીધું એમ બાપુના જ ચરણોમાં મેં અર્પણ કરેલું ત્યાં બોલીને, અને હું એટલા માટે આ વાત કરું છું કે એ બહુ મનમાં ફિટ થાય એવું છે, કારણ કે જ્યાં લગી આપણે અંદરથી કન્વિન્સ ન થાય ને, આપણી બિલીફ ફરે નહીં ને ત્યાં લગી આપણી ફિલિંગ ફરે નહીં, માન્યતા ફરે નહીં ને ત્યાં લગી આપણી લાગણી ફરે નહીં, અને ફિલિંગ ફરે નહીં ને ત્યાં લગી એક્શન ફરે નહીં. ગમે એટલી સારી સારી વાતો સાંભળી હોય, મને અને કાજલબેનને આવા સવાલો વારંવાર આવતા હોય, તમારું બધું સાંભળીને બહુ મજા આવે પણ કંઈ ફેર નથી પડતો. એટલે કાજલબેન એનો જુદી રીતે જવાબ આપે છે, મને ખબર છે. મારો જવાબ મેં કીધું નાહવું તો રોજ પડે ભાઈ, કોકવાર તો બે વાર નાહવું પડે, મુંબઈ જેવા શહેરમાં 3 વાર નાહવું પડે સવાર બપોર સાંજ, કારણ કે એટલો મેલ તમારી ઉપર ચોટતો હોય તમને જ મજા ન આવે કે આટલા પસીના વાળું ચીકણા શરીરે આવા વાળ આવા થઈ ગયા છે, આમ બહાર થોડું જવાય, હાલો નાહીને ચોખ્ખા થઈને જવાય. નાહવું તો રોજ પડે ને, એમ સારા વિચારોમાં, સારી પ્રવૃત્તિઓમાં, સારા વાંચનમાં, સારી વાતમાં સ્નાન તો રોજ કરવું પડે. એક દી નાહી લ્યો ને પછી એમ કહો કે ભાઈ હવે તો વાંધો નહીં, આવતી રમઝાન ઈદ આવશે ત્યારે નાહવા જશું, આવતી દિવાળી આવશે ત્યારે નાહવા જશું, તો બીજા નવડાવી દે આપણને કોક દી, બાવડું પકડીને કંઈક નાખે, આજે હું વાડી શબના સરસ મજાના પારદર્શક પાણી જોવા ગયો હતો એની અંદર કોઈક ધબાકો ભરાવી દે. તો મિત્રો વાત જે છે એ સમજવા જેવી છે. આપણે જ્યારે પૈસા જમા કરાવીએ બેંકમાં, અને અહીં તો બધા બહુ તગડા પૈસા છે, એના પૈસા ભારતના પૈસાની સામે પાછા છે બહુ મજબૂત તોતિંગ, એટલે આપણને બધા એવેન્જર્સના હલ્કની સાઇઝના લાગે. તો એ પૈસા જમા કરાવીએ
ત્યારે આપણે બેંકમાં નોટો આપી દઈએ, ધારો કે કેશની, બેંક એનો હિસાબ કરીને આપણા ખાતામાં એ જમા બતાવે. આપણે જ્યારે ઉપાડવા માટે જઈએ છીએ, વિચાર કરજો આ શાંતિથી, એટીએમની અંદર આ પૈસા ઉપાડવા માટે જઈએ છીએ ત્યારે ભલે એક વર્ષે ગયા હોય, આપણા પૈસા બોલે જ છે આપણે જમા કરાવ્યા હતા, એમાં વ્યાજ પણ ચડ્યું હશે, એના પૈસા બીજા પણ એક્સ્ટ્રા જમા થયા હશે, ત્યારે એવું બને ગમે એવા તમે મોટા વીઆઈપી હો, તમે દુનિયાભરના કોઈ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અમેરિકન પ્રેસિડેન્ટ હો, અબજપતિ ઉદ્યોગપતિ હો, ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી હો, એવું કોઈ દી બને કે તમે જે સિરિયલ નંબરની નોટ જમા કરાવી એ જ સિરિયલ નંબરની નોટ પાછી આવે, એવું કંઈ કેમ વિચાર્યું છે? એવું તમે ડિમાન્ડ કરો તો કેવા લાગો? વિચારજો શાંતિથી કેવા લાગો. તો સત્કર્મનું આવું છે મિત્રો, સારી પ્રવૃત્તિ, સારા વિચાર, પહેલાં તો આપણને અંદરથી ફીલ ગુડ થાય, આપણને રાતના સરસ નીંદર આવે, આપણા ચહેરા ઉપર સ્માઇલ આવે, એટલે કરવાનું છે, એનું વ્યાજ છે. અને બીજું એ કે એ પાછું આવે જ છે તમારી પાસે, તમને એનો ફાયદો થાય જ છે, તમારા જીવનમાં ફેર પડે જ છે, ખોટો સ્ટ્રેસ લેવાની જરૂર નથી. પણ એ સિરિયલ નંબર નોટની ફરી ગઈ હોય છે ને, એટલે આપણને એમ લાગે છે કે સારા કામના કોઈ દી કંઈ બદલા નથી મળતા, એના કંઈ વળતર નથી મળતા. તમે જેમને ઊભા કર્યા હશે પડી ગયા ત્યારે દોડીને, એ કદાચ તમને ઊભા કરવા ન આવે એટલે તમને એમ લાગે કે આ હા હા જો ને કેવો નાલાયક માણસ નીકળ્યો, મેં આને કેટલી મદદ કરીને, એને શું કર્યું, હું પડી ગયો, મેં બૂમા બૂમ કરી, મેં ફોન કર્યા, એને ઉપાડ્યા નહીં, એટલે આપણને ગુસ્સો આવી જાય છે આપણી જાત ઉપર કે આપણે ભૂલો કરીએ છીએ અને આખી દુનિયા ઉપર. જલા દો ફૂંક ડાલો એ દુનિયા, એ દુનિયા અગર મિલ ભી જાય તો ક્યાં હે, આવા આવા આમ ધીરે ધીરે છે ને સેડ મૂડ આવી જાય છે. પણ મારે તમને એટલું જ કહેવાનું છે કે તમે પડી ગયા તો પડેલા જ રહે રોડ ઉપર, કોક આવ્યું હશે ને, કોક આવ્યું હશે જેને તમને બેઠા કર્યા હશે, જેને તમને હોસ્પિટલ ભેગા કર્યા હશે, રિક્ષામાં નાખીને, ટ્રકમાં નાખીને ક્યાંક પહોંચાડ્યા હશે, તમારા ખિસ્સામાંથી નંબર ગોતીને તમારા ઘરે સમાચાર પહોંચાડ્યા હશે, 108ને ફોન કરીને, મારી તો ગુજરાતમાં બહુ ફેમસ થઈ ગઈ છે 108, એમ્બ્યુલન્સ બોલાવી હશે. તો મિત્રો, એનો અર્થ એ થયો કે તમારી નોટ પાછી આવી ગઈ પણ સિરિયલ નંબર ફરી ગયા ને, એટલે તમને ઓળખાણી નહીં. માટે આપણી અંદરનું અજવાળું બુજાવવા ન દેવું, મારું તો આટલી સાદી નાનકડી વિનંતી છે, માટે બુજાવવા ન દેવું. ઘણી વખત સિરિયલ નંબરો ફરી જાય નોટના, એવું કંઈ જરૂરી નથી, પણ અમુક સ્ટ્રેસ તો આપણે નોતરેલા હોય. બહુ પહેલાં એક બેન છે, એ ડૉક્ટર સાહેબ પાસે આવ્યા, ડૉક્ટર સાહેબ પાસે આવીને કહે કે મને શરદી થઈ ગઈ છે ને કંઈક દવા આપો સારી. એટલે સાહેબ કહે કે એક કામ કરો, તમે બરફના ટુકડા લઈ અને પાણીની અંદર મિક્સ કરી અને ઠંડુ પાણી પીવાનું ચાલુ રાખો, દર અડધી કલાકે એક એક ગ્લાસ પૂરો કરવો, અને એસીને કોલ્ડેસ્ટ ટેમ્પરેચર ઉપર ઘરમાં મૂકી દો, અને બરફને જ પાણીની અંદર નાખી અને ડોલ છે એનાથી ત્રણેક વખત નાવ દિવસમાં. બેન તો ઠરી ગયા કે આમ કંઈ શરદી મટે? સાહેબ કે શરદીનું તો એવું છે કે દવા લ્યો તો અઠવાડિયામાં મટે અને દવા ન લ્યો તો 7 દિવસમાં મટે. અમારા એક મેડિકલવાળા ડૉક્ટર મિત્ર છે ને, હસતા હસતા કે અમારા સાહેબને, એટલે એ ભણતા ત્યારે, વિદ્યાર્થી હતા, ડૉક્ટર નહોતા ત્યારે, કે અમારા સાહેબને અમે બધા પૂછપરછ કરવા જાય, જરા ચીકણા સ્વભાવના વિદ્યાર્થી હોય ને, સાહેબનું માથું ખાય, સાહેબ આ આમાં આ સિમ્ટમમાં શું કરવું ને આ દર્દમાં શું કરવું. પછી સાહેબ એમ કીધું હતું કે જો બધું તો કંઈ કોર્સ પૂરો કરવાનો ન હોય, થોડુંક ઓપ્શનમાં નીકળે. હવે આમાં તો આપણે મૂંઝાઈ જાય એવું સાંભળીને, કે આપણે કોકને કોક ડૉક્ટર પાસે બતાવવા ગયા હોય તો એને લીવર ઓપ્શનમાં કાઢ્યું હશે, ફેફસું ઓપ્શનમાં કાઢ્યું હશે, આપણે કેમ ખબર પડે કે એને એની એક્ઝામમાં કયું ઓપ્શનમાં કાઢ્યું હશે. પણ એ કે સાહેબ એવું કીધું હતું કે આમાં એવું રાખવું કે જે વસ્તુ મટે નહીં ને બરાબર એને એલર્જી કહી દેવી, અને જે સમજાય નહીં ને એને વાયરલ કહી દેવું, આમાંથી બધું યાત્રા પૂરી થઈ જશે. અને આપ બધા ભારતવાસી જ છો એમ તો, એટલે ભારત સાથે કનેક્ટેડ છો, આપણા સગાવાલા સંબંધીઓ ઘર બધા ભારતમાં છે જ, એટલે તમને તો ખબર જ હશે કે ભારતમાં દર બીજો માણસ કાં ડૉક્ટર હોય છે ને કાં એડવોકેટ હોય છે, કાં દલીલ કરવા માંડે ને કાં સલાહ આપવા માંડે. તમારાથી એવું લખાય જ નહીં કે મારું માથું દુખે છે, એવું ફેસબુક ઉપર લખ્યું એટલે તમને 15 તો ફોન આવે કે તમે આ પીવો ને આ ખાવ ને ઓલું ખાવ ને, એટલે આપણને એમ થાય કે આ ફોન બંધ કરજો તો માથું ઉતરી જશે. તો આ જે પરિસ્થિતિ થઈ ગઈ છે આસપાસ, બરાબર, સિનેમે જલન, આંખો મેં તૂફાન સા ક્યું હૈ, ઇસ શહેર મેં હર શખ્સ પરેશાન સા ક્યું હૈ, બધા લોકો કંઈક ને કંઈક ફ્રસ્ટ્રેશન ને સ્ટ્રેસ લઈને ચાલે છે, ઘણા વ્યક્ત કરે છે, ઘણા નથી કરતા. હવે આપણે ઓનલાઈન હોય, ફેસબુક ઉપર હોય, ઇન્સ્ટાગ્રામ ઉપર હોય, હું હોઉં છું તો જ તમને કહું ને, બરાબર. વચ્ચે અમદાવાદમાં મારો પ્રોગ્રામ હતો, અમારો સારથી કાજલબેન ઓળખે છે, ગોપાલ, ગમે એવા ટ્રાફિકમાંથી રસ્તો કાઢીને દોડમ દોડ પહોંચાડે. પણ હવે એ દિવસે તો એવું થઈ ગયું કે આખો ટ્રાફિક જામ, એટલે મેં ઓર્ગેનાઇઝરને ફોન કર્યો કે હું આ જગ્યાએ છું અને અહીંથી રોડ જ બંધ છે, ગાડી જ હાલે એમ જ નથી, કોઈક બાઇકવાળાને કે સાયકલવાળાને મોકલો તો
તો હું એની પાછળ બેસીને આવતો રહું, કારણ કે ટુ વ્હીલર નીકળશે, ફોર વ્હીલર નહીં નીકળે. હવે એ ભાઈ તોય જરા વાળો ઈગો જાય નહીં ને, મોટી ગાડીવાળો ઈગો જાય નહીં કે ભાઈ એમ ફોર ટુ વ્હીલરમાં થોડા જવાય, આપણી આબરૂ શું છે ટુ વ્હીલરમાં જાય તો. એટલે તોય ધરાર ફોર વ્હીલર લઈને જ આગલા ચોકમાં આવ્યા, બરાબર. પણ બોલાવ્યો, હું તો બેસી ગયો એમના ફોર વ્હીલરમાં. ફોર વ્હીલરમાં બેઠો પછી ભાઈ અકળાયા, કારણ કે જે મારી હાલત હતી હવે એની થઈ ગઈ. મેં એમને સોલ્યુશન આપેલું, ટુ વ્હીલરમાં હું પાછળ બેસી જવા તૈયાર છું, મોકલજો કોકને ટુ વ્હીલરમાં, પણ આવ્યા ગાડી લઈને. કારણ કે ઘણા લોકોને એવું હોય છે કે એમના માટે એમના જીવનની એચિવમેન્ટ, એમનો સ્વભાવ, એમની આંખ, એમને સ્મિત નથી હોતું, એમની ગાડી હોય છે, એમની સોસાયટીના દસ્તાવેજના નંબર હોય છે. કેટલાક લોકો એટલા બધા પૈસાદાર હોય છે કે એમની પાસે પૈસા સિવાય બીજું કંઈ હોતું જ નથી. હવે આવી ગયા, આવી તો ગયા, અરે બેસીએ ગયા અમે. પછી મેં કીધું મોકલાયા, કારણ કે આગળ બધું સ્લો ટ્રાફિક, અમદાવાદની સાંજે તો કાયમ આવું થઈ છે, એક સવા કલાક નીકળી જાય તો સ્લો ટ્રાફિકની અંદર. પછી મને કે રવિવારની સાંજે બધા બહાર જ નીકળી ગયા છે, કોઈ ઘરે બેસતું જ નથી. એટલે મેં કીધું આપણી પાછળની ગાડીવાળો આ જ કહેતો હશે, એને એ જ લાગતું હશે કે રવિવારની સાંજે બધા બહાર જ નીકળી ગયા છે. હવે આ કંઈ મારું નથી, આ ભીખુદન ગઢવીનું છે. વિચાર કરજો, ભીખુદન ભાઈના જમાનામાં યાદ પડે છે, ત્યારે ગાડીના જમાના નહોતા, ત્યારે ટ્રાફિક જામ ગાડીના નહોતા થતા, બરાબર. તે એક માણસ બહાર નીકળે ત્યારે એને પોતે ન જ દેખાતા, બાકીને બધા દેખાય છે કે આ બહારનો નીકળાવત ને મારી ગાડી નીકળી ગઈ હોત. આ ઇન્વિટેશન ઓફ સ્ટ્રેસ છે, આ તો આમંત્રણ આપ્યું. આપણે જાત જાતની જગ્યાઓએ આપણે આપણું દિમાગ, આપણું મન લડાવી 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 અને આપણને એમ થાય છે અપેક્ષાઓ વધારી દઈએ, પછી એમ થાય કે હાય આવું કેમ થાય. હું તો કૃષ્ણ મને બહુ ગમે, હું કાયમ કહું. અહીં આ જેએસકે બુક છે એમાં પણ લખેલું છે, કાજલબેન પણ આ વાતથી પરિચિત છે, કારણ કે એમણે કૃષ્ણાયન પુસ્તક લખ્યું છે. તો કૃષ્ણના જીવનને તમે એંગલ બદલાવીને જોશો ને તો કરુણ કથા જ છે. અહીં કેટલી એવી વ્યક્તિઓ બેઠી છે કે જેણે જન્મતાવેત મા બાપનો ખોળો છોડી દીધો હોય, જન્મતાવેત ઊંઆ ઊંઆ કરીને શ્વાસ લીધો પેલો અને મમ્મી પપ્પાનો ખોળો જ જતો રહ્યો હોય, કૃષ્ણ સાથે એ થયું છે. અહીં કેટલી એવી વ્યક્તિઓ બેઠી છે કે જેને કોલેજ ટાઈમના, સ્કૂલ ટાઈમના જેટલા ફ્રેન્ડ્સ બન્યા હોય, જેટલા મીઠા મીઠા લાગતા ચહેરાઓ લાગતા હોય, ઘણા તો વોટ્સઅપના ને એમાં એલ્યુમિના એસોસિએશનના ગ્રુપમાં એટલે જ ઘૂસે છે ને, કે ઓલી જેની કંકોત્રી આપણા હાથમાં આવીને ત્રણ દી ખાવાનું નહોતું ભાઈ ઘરે, એ હવે કેવા દેખાય છે, એ આપણે ચેક કરવું છે હવે કેવા દેખાય છે. પછી અમે એને હાશકારો થાય, એટલે આમાં તો ડીપીમાં સમાતા નથી, એટલે હાશ બરાબર છે, આમાં વાંધો નથી આવતો. સ્ત્રીઓનું જ છે એવું માનતા નહીં, આપણે કોઈ જેન્ડર બાયસ નથી, હવે એવો જમાનો જ નથી જેન્ડર બાયસ રખાય, હવે તો વિમેન ઇન્ડિપેન્ડન્સનો જમાનો છે. એટલે પુરુષો પણ એમાં એવું થતું હોય કે જે સ્ત્રીઓને થતું હોય એમાં, કે જેના બાઇક ઉપર ઝુલફા લહેરાતા જોવા માટે કોલેજમાં વહેલા પહોંચતા હોય, એ ઝુલફા જ ના રહ્યા હોય, માથે ઈદનો ચાંદ ઉગી ગયો હોય સરસ મજાનો. આ અમારે છે જ જોયું આમ, જેને આમ જણાક માથું કરું દેખાશે. તો એમાં તો હવે પછી 20-25 વર્ષે બહુ અફસોસ રહેતા નથી, વિચારજો. પણ એ જે અપેક્ષા હોય છે કે ના ના આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, કોને ખબર તમારાથી કોઈ કરિશ્મા છૂટી ગઈ હોય, તમને કોઈક ઐશ્વર્યા બોલાવતી હોય. અભિષેકના જીવનમાં એવું થયું જ ને, આવું કઈ ગપા નથી મારતો, તમે જુઓ તમારી નજર સામે છે. જગતમાં છે લાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું, નવી છે સગવડો ઉતારે ઉતારે, નવા છે મુસાફર વિસામે વિસામે. હા, આ ગતિમાં રહેવું, આ લાઈફને મૂવ ઓન કરતી જેવી મેં ગયા વખતે આવી થોડીક વાતો કરેલી, તમને ખ્યાલ હશે. તો મિત્રો, વાત આપણે કરતા હતા પેલા ટૂચકાની, એમાં વચ્ચે આવ્યા કૃષ્ણ. કૃષ્ણની વાત પૂરી કરીને પાછું હું તમને પેલા બેનને શરદી સુધી લઈ જાઉં. કૃષ્ણના જીવનને તમે જો જોશો તો એમાં બહુ તમને વિષાદ દેખાશે પહેલી નજરે જુઓ તો. ક્યાંય મેં કીધું એમ કે સુખ નહીં, તમારા અહીં જેટલા બેઠા છો એમાં કોઈ એવું નહીં હોય કે જેને સ્કૂલ કોલેજના ભાઈબંધો બહેનપણીઓ જે કોઈ હોય ફ્રેન્ડ સર્કલ એની સાથે વાત જ નહીં કરી હોય. કૃષ્ણન જીવનમાં એવું થયું છે, એકવાર મથુરા છોડીને દ્વારકા આવ્યા, પછી ગોકુળ વૃંદાવન મથુરા, ક્યારેય મોઢું જ નથી જોયું કોઈનું, એ સંદેશાઓ જ આવતા રહી ગયા. મેં મને પૂછાયેલું જાહેરમાં કે રાધાની વ્યાખ્યા આપો, એટલે મેં એમ કહેલું કે પૂર્ણ રૂપે મળેલા પ્રેમનું અતૃપ્ત રહી ગયેલું સપનું એ ઝંખના, એનું નામ રાધા. આવું કેટલું કૃષ્ણની સાથે થયું, એક લગ્ન, બધાના લગ્નમાં કૃષ્ણ રાધાકૃષ્ણના ફોટા આપણે મૂકીએ, કંકોત્રીમાં નામ લખીએ, ઠાકોરજી પાસે પ્રસાદ ધરાવીને થાળ ધરાવીને પછી કંકરની કંકોત્રી વેચવા નીકળીએ, એના લગ્ન કોઈ દી કંકોત્રી છપાવીને, કંકોત્રી શું માગું નાખીને, માગું તો જવા દો, રિસેપ્શનની પાર્ટી આપી નહીં ત્યાં નથી, લગ્ન કર્યા વધારે પણ એકેયમાં પાર્ટી નહીં, સંજોગો વસાત. મહાભારતના યુદ્ધમાં ક્યાં એને ટેન્ડર લેવાનું હતું,
ક્યાં હસ્તિનાપુરની અંદર પ્લોટ નોંધાવવાના હતા કે હવે દ્વારકાધીશ કન્સ્ટ્રક્શન લિમિટેડને જ બધો કોન્ટ્રાક્ટ મળશે હવે એકવાર જીતાડી દીધા પછી. પણ શ્રાપ લઈને પાછા આવ્યા અને જાતિ જિંદગીએ પોતાના જ સંતાનો સાથે એ વાત કરવી પડી જે દુર્યોધન સાથે કરેલી કે તમે લોકો ન્યાય નીતિને નિયમનું પાલન નહીં કરો તો યાદવાસ્થળીમાં હું તમને પણ વૃદ્ધાવસ્થાએ તમને પણ મારીશ. આમ છતાં કૃષ્ણ એવું બોલું એટલે તમારી નજરમાં ઉદાસીને બદલે ઉત્સવ છવાઈ જાય, રંગે રંગના મોરપીછ તમારી સામે નાચવા માંડે, તમને આમ સરસ મજાના શણગારવાળા વાઘા દેખાવા માંડે, તમને આખી રાસ લીલા વચ્ચે રચાવા માંડે. એનું કારણ એક જ છે જે આપણી અંદરના અજવાળા માટે બહુ ધ્યાનથી સમજવા જેવું છે કે દુનિયા તો તમારે ગમે તેટલી ખટાશ આપે, દુનિયા તમારી સામે ખાટા લીંબુ ફેંક્યા કરશે, આપણી અંદર એક ચમચી ખાંડ સ્વભાવમાં રાખવી, એ હલાવી એનું શરબત બનાવીને ગટગટાવી જવું. આ વિષાદને, આ દુઃખને, આ વિરહને, આ આ આ મુશ્કેલીઓને કૃષ્ણએ પોતાના ચહેરા ઉપર, આંખ ઉપર, સ્મિત ઉપર ફરકવા જ ન દીધી. એટલે આપણને કૃષ્ણનું નામ પડે ને એટલે 56 ભોગ યાદ આવે ને, કૃષ્ણનું નામ પડે ને એટલે બાંસુરીના સુર લેલાય. પેલા બેન શરદીની ફરિયાદવાળા, બરફના પાણી, બરફની ઢગલાની અંદર ડૂબાડી દેવાની ડૉક્ટર સાહેબે સલાહ આપી એટલે અકળાયા અને પૂછ્યું કે હવે એમ કે શું, એમ કે સાહેબ આનાથી શું ફેર પડે, આનાથી શરદી મટે આટલી બધી ઠંડકથી? એટલે સાહેબ કે ના ના, શરદી ના મટે, તમને ન્યુમોનિયા થાય. પણ મેં જર્મનીના મશીન મંગાવીને રાખ્યા છે ને, હપ્તા ચૂકવું છું પછી સામે દર્દી આવવા જોઈએ ને દાખલ થવા માટે, એ શરદીને દર્દીને દાખલ કેવી રીતે કરવા? એટલે તમે મારા કાયમી પેશન્ટ છો એટલે ન્યુમોનિયા થશે તો તમે આવશો તો અહીં જ, એટલે હું તમને દાખલ કરીશ પછી હળવેકથી સાજા કરીશ, નિરાંતે થોડુંક બિલ મોટું થાય ને પછી. આ ટૂચકાવાળા ડૉક્ટર છે, પાછા રિયલ ડૉક્ટર આ બેઠા હોય મને ખીજાતા નહીં, એટલે આપણે ચોખવટ કરી કે આ ટૂચકો છે, સત્ય ઘટના નથી. અમારે તો એવા ડૉક્ટરોએ મેં જોયા છે કે જે આખી જિંદગી 2 રૂપિયા ને 5 રૂપિયાની ફી લઈને દર્દીઓ જોતા હોય અને પછી આપણે એમ કહીએ કે સાહેબ હવે દર્દીઓની 2 રૂપિયા એમ શરમ આવે છે, એને એમ થઈ છે કે આના કરતાં ઝાઝા પૈસા દઈએ ને તો આપણું જરાક આબરૂ વધે. જ્યારે સાહેબ એમ કહે કે ભાઈ એ તો શરમ આવે એ ભલે ને મારા પગથિયા ન ચડે ને બીજે જાય, પણ કોક દાંતણ કાપી કાપીને જિંદગી ગુજારવાવાળા, કોક ઈંટો સારી સારીને જિંદગી ગુજારવાવાળા, એ માંદા પડશે ને તો એની પાસે 2 રૂપિયા સાડીના છેડે બાંધેલા હશે, એ મારે નથી જોતા ને એટલે હું બધાયના 2 રૂપિયા લઉં છું. આવા માણસો પણ છે. કહેવાનો મતલબ એ છે મિત્રો કે આખી વાતને આપણે લાઈફમાં નાનકડી ઘટના બની હોય ને એને ગૂંચવી ગૂંચવીને, એને પ્રોબ્લેમેટિક કરી કરીને એટલા બધા આમ આપણે સ્ટ્રેસની અંદર આવી જાય કે હાય હાય આમ થઈ ગયું તેમ થઈ ગયું, અમે અહીંથી સમયસર, મારી સમયસર પૂરું કરવાનું છે, પછી ઇન્ટરવલ, પછી કાજલબેનની સમયસર પૂરું કરશે, કારણ કે અમારે બેનને એક જ ફ્લાઇટ પકડવાની છે, બરાબર. હવે માની લો કે અમે અહીં વાતો એ ચડી જાય ને તમે આમ સરસ એમ કે તને સાંભળે રે મને વિસરે રે એવા ઝૂલા ઝૂલાવીએ આપણે, અને પછી દોડમ દોડ કરીને અમે બે હાફળા ફાફળા થાય ને 5 જણાને ફોન કરીએ ફ્લાઇટનું આમ છે ને તેમ છે ને મારી બેગનું આ કરી નાખજો, ઓલું આ કરી નાખજો, આ બોર્ડિંગ કરાવી દેજો ને, બરાબર. તો આ શું કર્યું, આ લહેરથી જે સેલારા માર્યા એ 2 ઓછા માર્યા હોત તો ત્યાં સમયસર પહોંચત ને સ્ટ્રેસ ઓછો આવત. સમજો આ વાત, આ વાત સમજવા જેવી છે. કેટલાય સ્ટ્રેસ આપણે નોતરી નોતરીને બેઠા છીએ જિંદગીમાં, એનો બોજ રાખી રાખીને બેઠા છે. આપણી અંદર થોડુંક અજવાળું પ્રગટાવીએ, થોડુંક બહુ બહુ કંઈ આમ અજવાળું એટલે હું કંઈ હેલોજન લાઇટ નથી કહેતો, એમાં લોકોની આંખો અંજાઈ જાય, પણ નાનો દીવડો હોય ને તો એમાં આંખો અંજાઈ નહીં, થોડીક હૂંફ પણ મળે, થોડીક ઉષ્મા પણ મળે, થોડો પ્રકાશ પણ મળે. સત્યનું અજવાળું, ઈમાનનું અજવાળું, પ્રેમનું અજવાળું. આ રમાદાન મહિનો ચાલે છે એ શેનો મહિનો છે? ઈમાનનો મહિનો છે. તમે એ અજવાળું પ્રગટાવી શકો એના માટે તો આખી આ રચના કરવામાં આવી. તો પેલા બહુ આ મહિનો ચાલે છે એટલે મને આ ઘટના યાદ આવી ગઈ કે અંદરના અજવાળાવાળા માણસો કેવા હોય. આપણા અમારા જૂનાગઢના નરસિંહ મહેતા, એવારે અમે એવારે વળી તમે કહો છો તહેવારે કરીને ગાવા નીકળી જાય. પેલા બૌદ્ધ સંત હુકેન, જેને એક બાળક, એક સ્ત્રીને બાળક આવ્યું, એનો પતિ પ્રેમી તો ભાગી ગયો હતો, અનોરસ સંતાન હતું, એટલે પેલા ઝૂંપડી બાંધીને રહેનારા બૌદ્ધ સાધુ હુકેનનું એને નામ દઈ દીધું કે આ પિતા છે બાળકના. ગામ લોકો તો લાકડી લઈ લઈને મારવા આવ્યા કે તમે સાધુ થઈને આવું કામ કરો છો. ઉકેઈને હાથ જોડીને એટલું જ કહ્યું કે આવું કંઈ થઈ ગયું, ભગવાનની ઈચ્છા. થોડોક સમય થયો અને પેલો પ્રેમી જે ભાગી ગયો હતો એ પાછો આવ્યો અને એને સંસાર વસાવી લીધો પેલી સ્ત્રી સાથે, પછી પેલી 2 જણા હવે તો આવી ગયો પાછો એટલે કબૂલત થઈ ગઈ કે આ છોકરું તો આનું છે. ગામ લોકોને એમ થયું કે હર આ સાધુ માણસને આપણે લાકડીઓ મારી, એણે તો હાથ જોડીને એમ કીધું કે એમાં આવું થઈ ગયું, ભગવાનની ઈચ્છા. માફી માગવા ગયા બધા, થોડા થાળ બાળ લઈને ગયા ખાવા પીવાના, શીરાના, પ્રસાદના, અને ઉકેઈને એમ કીધું એમ આવું થઈ ગયું, ભગવાનની ઈચ્છા. આ ખરેખર અંદરના અજવાળાવાળા માણસો. આપણો વારસો છે ને આ અજવાળાનો વારસો છે.
સ્વામી આનંદ ગુજરાતી ગદ્યમાં જય વસાવડા અને કાજલ ઓઝા આવ્યા એ પહેલા જે પૂર્વસૂરીઓ મહાન બધા થઈ ગયા. અમે લોકોએ તો નિબંધો લખ્યા, વાર્તાઓ નવલકથાઓ કાજલબેને લખી, પણ સ્વામી આનંદના નિબંધો મને બહુ ગમે વાંચવા. એમણે એક એમના નિબંધોની અંદર બહુ સરસ મજાની વાત લખેલી કે એ જમાનામાં ગાંધીજી સાથે કામ કરેલા સાધુ, અને એમણે કે અમે હરદ્વારના રસ્તા ઉપર જે ઉબડખાબડ હિમાલયનો રસ્તો એની અંદર અમે ઊભા રહેતા, અને અમે ઊભા રહેતા ત્યારે એમ કે બધાને વેચીએ, પ્રસાદી જેવું બનાવીએ, ટિક્કડ બનાવીએ લોટના, એટલે ઉપર જાય ત્યારે બાજરાના જાડા રોટલા જેવું કામ લાગે ખાવામાં. અને એ કે એક સાધુ ફાટેલા તૂટેલા મેલા ઘેલા કપડાવાળો તોય આવી ઠંડીની અંદર લહેરથી ભજન ગાતો ગાતો જતો હતો, અને અમને એમ થયું કે આ બાબા ઘવડા છે, આની કરતલી પડી ગઈ છે, વૃદ્ધ થઈ ગયા છે, હાથ ધ્રુજે છે, આને ડબ્બો ભરી દઈએ, ઉપર કામ લાગશે, કારણ કે ઉપર તો કોઈ અમારા જેવા કોઈ છે નહીં કે જે જુવાનિયાની સેવા કરે. એને ટિક્કડ અમે ખાવાનું કીધું, પ્રેમથી ગરમા ગરમ ઉતારીને ખાઈ લીધું, અને પછી ડબ્બો ભરીને સ્વામી આનંદ એવું લખે છે કે જ્યારે અમે આપ્યો ને, એમ કીધું કે ઉપર તમને કામ લાગશે, હવે બીજો કોઈ મંડપ નહીં આવે, આ ખાજો અને બે ત્રણ દિવસ ચાલે એટલું ભાથું છે આમાં, સાંજે તમને કંઈ અંધારામાં મળશે શું. એટલે કે એ ફકીર જેવા ઓલિયા જેવા અલગારી સાધુએ ખભે હાથ મૂકીને એમ કહ્યું કે પ્યારે અગર શામ કે ખાને કી ફિક્ર હોતી તો સાધુ ક્યું બનતા. તમને બોલાયા, તમને બેઠાયા કે ચલો એ ગરમા ગરમ હે થોડા ખા લો, તો મેં સોચા ભગવાનને પુકારા તો બેઠ કે ખા લિયા, લેકિન સાથ મેં લે જાના સંગ્રહ હો ગયા વો મેં નહીં કરૂંગા. સાથે પકડીને જવું છે ને, જીવન જીવો તો દર્પણની જેમ, સ્વાગત બધાયનું, સંગ્રહ કોઈનો નહીં. દર્પણ છે ને અરીસો, જેટલા દેખાય એનું સ્વાગત કરતો જાય, જેટલા દેખાય એને અંદર સમાવતો જાય, પણ જે ક્ષણે તમે એની સામેથી પસાર થઈ જાઓ, એ ક્ષણે તમારું પ્રતિબિંબ છે પણ એની અંદરથી પસાર થઈ જાય, સ્વાગત બધાયનું, સંગ્રહ કોઈનો નહીં. ગઈકાલનો કિસ્સો છે, ગઈકાલના સમાચાર છે. નોર્વેની અંદર એક વેલ માછલી, એક છોકરી ફોટો પાડતી હતી વેલનો, પાણીમાંથી અડધી ઊંધી ઝૂકીને હોડીમાંથી, અને વેલ માછલી ફોટો પડે, ફોન પડી ગયો મોંઘા ભાવનો આઈફોન દરિયામાં, જે વેલ માછલીનો બેલુગા વેલનો ફોટો પાડતી હતી ને, એ વેલે મોઢામાં આઈફોન પકડી, એને તો ખબર જ ન હોય ને કે આઈફોન શું છે, પણ એને એટલી ખબર પડી કે આ જે આ કોક છે ને સામે એનું કંઈક છે, અને એણે મોઢામાં એ આઈફોન પાછો આપી દીધો. વેલ માછલીને જેટલી ખબર પડે છે એ આપણા વાલાઓને નથી પડતી કે કોકનું કંઈક છે તો આપણે પકડીને પાછું આપી દઈએ બીજી મિનિટે, આપણે ન રખાયા ભલે આપણા ફોટા પાડવા માટે એનો ઉપયોગ કરતા હોય. આફ્રિકાના એક પ્રાણી સંગ્રહાલયની અંદર છે ને, છેલ્લે આમ પાંજરું આવે ને, છેલ્લા પાંજરાની અંદર ઉપર એમ લખેલું એક વર્લ્ડ્સ મોસ્ટ ડેન્જરસ એનિમલ, સંસારનું સૌથી વધારે ખતરનાક પ્રાણી. તમને એમ થાય કે મોટો કિંગકોંગ જેવો ગોરિલો દેખાશે, કોઈક યેતી દેખાશે, શું દેખાશે અંદર, ડાયનોસોર દેખાશે, અહીંયા કરીશો છે તમે દેખાવ એની અંદર, હું જાઉં તો હું દેખાવ. ભય અને ભૂખ વગર શિકાર કરે એવું પ્રાણી જ એક માણસ છે, એટલે જ કેવું પડે છે ને કે આ અજવાળું કરવાનું છે, ને આ જરાક હમાનમા થવાનું છે, થોડુંક સ્માઇલ કરવાનું છે, થોડાક વિવેકી શાંત પ્રેમી થવાનું છે. તો મિત્રો, હું વાત કરતો હતો, મેં એક વાત તો સાધુની કરી હિમાલયના, એવી જ એક સરસ મજાની વાત કે ભાઈ એમ કે એક ભૂખ્યો માણસ આવ્યો અને દરવાજો ખખડાવ્યો, અને ત્યાં બહુ મોટા એક ખુદાની તકરીર કરવાવાળા એક મોટા વિદ્વાન બેઠા હતા, અને એમણે એમ કીધું કે અલ્લાહનું નામ લે પછી હું રોટી આપું. પહેલાં એ કીધું કે અલ્લાહને કારણે મારી આવી હાલત થઈ ગઈ એવું માનું છું, એટલે હું નહીં લઉં. બહુ મૂંઝાઈ ગયા, અને પેલો જતો રહ્યો. રાતના હઝરત અલીએ કીધેલી સરસ મજાની વાત છે કે રાતના એને ભવિષ્યવાણી સંભળાવી કે મૂર્ખ, આ માણસે ક્યારનો વાંધો છે કે મારી આવી હાલત આણે કરી હોય, ખરેખર તો એણે કામ નથી કર્યું, એ આળસુ છે, એને શ્રમનો રોટલો નથી જોતો એટલે એની ભિખારી જેવી હાલત થઈ ગઈ છે, આમ છતાં એ મારું નામ ન લેતો હોવા છતાં મેં એને રોજની રોટી આપીને 70 વર્ષનો કર્યો, તારાથી એક ટંક ન સચવાનો એનો. આ અલ્લાહ છે, આ ઈમાન છે. કોઈકનો એક ટંક સાચવી દેવો, કોકના ચહેરા ઉપર એક સ્મિત જોવું. હું તમને સાવ સાદી સીધી ફોર્મ્યુલા કહું મિત્રો, તમે કોઈ પણ હેપીનેસની મોમેન્ટોની મોમેન્ટ જોઈ, ક્ષણ જોઈ, તમને ફોન આવે કે તમને આ પ્રાઇઝ મળ્યું, તમારી આ ડીલ થઈ ગઈ, તમને આટલા પૈસા મળી ગયા, તમને એવોર્ડ મળી ગયો, આ બધી એક મોમેન્ટની જ વાત હોય ને. તમે ઈમેલ ખોલો ને તમને વંચાણું પાસ થઈ ગયા. અમારા નથી, અમારે સિઝન ચાલે છે 99%, 98%, 96%. એમાં કાલે એક મમ્મીએ અમારે ભારતમાં શેર કર્યું, એ મમ્મી વાયરલ થઈ ગયા છે કે મારા છોકરાને 60% આવ્યા ને આપણને બહુ જલસો પડ્યો. આ તો આટલા ક્યાંથી જોયા, અમારા ખાનદાનમાં કોઈ નહોતા જોયા. ટ્વીટ કરી છે માએ, મમ્મીએ પાસે ટ્વિટર ઉપર પહોંચી ગયા હતા કે અમારા ખાનદાનમાં 60% તો બહુ મોટી વાત કહેવાય, આપણે એની પાર્ટી રાખશું.
છોકરાને ભેગો ઉભો રાખીને ફોટો પડાવ્યો છે. પ્રેશર રાખો ને તો માણસ જૂઠું બોલે, પ્રેશર હટાવી લ્યો ને તો માણસ અંદરથી સાચું બોલતો થઈ જાય. પ્રેશરમાં પ્રેશરમાં જૂઠું બોલ. એટલે આપણી અંદરનું અજવાળું શોધવું કેવી રીતે, આ બધું તો છે મેં તમને કહ્યું, એમ સાદી સીધી વાત છે. ફરિયાદો કરવાનું પહેલાં બંધ કરવું. જો પાયા હે ઉસે યાદ કર, જો ખોયા ઉસકીને ફરિયાદ કર. સાદું સૂત્ર. વર્ષો પહેલાં ચાણક્ય નીતિમાં ચાણક્ય એમ લખેલું છે કે બ્રહ્માના ઘડતરની અંદર પહેલી નજરે જુઓ ને તો તમને ત્રણ ખામીઓ લાગે. એણે ચંદનનું લાકડું આટલું બધું સરસ બનાવ્યું પણ એને ફૂલ જ ના આપ્યા. શેરડીનો સાંઠો આટલો બધો મીઠો બનાવ્યો પણ એને ફળ જ ના આપ્યા. નહીંતર ફળ કેવા મીઠા હોય છે, સાંઠો આવો મીઠો હોય તો. ચંદન જો આટલું સુગંધિત હોય તો ફૂલની સુગંધ કેવી હોય. અને સોનું આટલું બધું સરસ મજાનું સુવર્ણ ઝગમઘાટવાળું તેજસ્વી રૂપાળું બનાવ્યું પણ એમાં સુગંધ જ ન મૂકી, નહીંતર તો કેવું સરસ સોનામાં સુગંધ ભળી એવું આપણે ઘણી વાર બોલી જઈએ છીએ. આમ કહીને ચાણક્યએ એવું લખ્યું છે કે પણ ભગવાનની રચના બરાબર જ છે, ચંદનના લાકડા જેટલા જ સુગંધી ફૂલો હોત ને તો લાકડાનો કોઈ ભાવ જ ન પૂછત, લાકડા પગ નીચે કચડાતા હોત. પણ લાકડામાં સુગંધ છે ને, તજની છાલની અંદર સ્વાદ છે ને, એટલે છાલની કિંમત છે. લાકડામાં સુગંધ છે એટલે લાકડાની કિંમત છે. ફૂલમાં આપી હોત તો ફૂલની જ કિંમત થાત, લાકડું સાઈડ મારી જાત. સોનામાં સુગંધ જો આપી દીધી હોત ને તો છુપાવીને રાખી ન શકત તિજોરીમાં. સુગંધને કારણે બધાને ખબર પડત કે આના ઘરમાં કેટલું છે, પછી એના ટેક્સ ભરવા પડત. પછી આ તો બહુ લાંબુ ચાલે પણ તમે સમજી ગયા એટલે મારે લાંબુ ચલાવવું નથી, બરાબર? તમે વિચાર કરો. અને શેરડીને જો મીઠા ફળ આપ્યા હોત ને તો શેરડીના સાંઠામાંથી ગોળને ખાંડ બનત ક્યાંથી? લોકો ફળ જ ખાત મીઠા. મીઠા તો આપણે કેરીએ ખાઈએ છીએ, મીઠી તો આપણે દ્રાક્ષ પણ ખાઈએ છીએ. એટલે જ ઈશ્વરની જે દુનિયામાં ચાલી રહ્યું છે, ભગવાનની અલ્લાહની ગોડની દુનિયામાં જે ચાલી રહ્યું છે એ બધું કંઈક ને કંઈક નિર્માણ થયા મુજબ સરખી રીતે ચાલી રહ્યું છે. આપણે એની અંદર આપણને જે જવાબદારી સોંપાણી છે ને એની અંદર મોજ કરવી, એનાથી વધારે બહુ તકલીફોમાં બહુ દોડડા પણ ન કરવું, હળીહંચા ન કરવા. દેશી કાઠિયાવાળી કહું તો જાજા હળીહંચા ન કરવા આ દુનિયામાં, બરાબર? હવે તમને એમ થાય કે બહુ બધા નેગેટિવ છે, ડિસ્ટન્સ રાખો. નેગેટિવ માણસોથી હળવે 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 ડિસ્ટન્સ કરી દો. એ તો ઘરમાં ભટકાવાના તમને. એવું થોડું છે કે નેગેટિવ માણસો બહાર જ હોય, ઘરમાં જાજા હોય. બહાર વાળા તો 2 કલાકમાં જતા રહે, ઘરવાળા 24 કલાક રહે. શું કરવું? કઈ નહીં, હળવે હળવે ડિસ્ટન્સ ક્રિએટ કરવો. હું તો કહેતો જોઉં છું, ગુસ્સો રાખો ડાયમંડ નેકલેસ જેવો રાખો, બરાબર? કોક દી પહેરો ને તો 5 જણા પૂછે કેટલાનો થયો ને ક્યાં ઘડાયો. રોજ પહેરીને કોથમીર મરચા લેવા જાઓ, દૂધની કોથળી બહાર લેવા માટે જાઓ એપાર્ટમેન્ટની બહાર, તો બધા એક એક બગસરાનું સોનું હશે ને અમેરિકન ડાયમંડ હશે. તો હું હવે શીખો, પહેલાંનું તો શીખો, અનુભવે શીખો કે બહુ બહુ ગુસ્સો ચડી જાય ને તમારે કોકની માથે, આ જ મોબાઈલ હાથમાં લેવાનો, ધડાધડ 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 ટાઈપ કરવા માંડવાનું, થડ 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 બધું ટાઈપ કરી નાખવાનું, જે મગજ બાવી ગાળો આવે તો ગાળો ટાઈપ કરી નાખવાની, પછી સેન્ડ નહીં કરવાનું, ડ્રાફ્ટમાં સેવ કરી દેવાનું, સેન્ડ નહીં કરવાનું. તમે જોજો, મારી અરે થયું છે એટલે હું તમને મારા જાત અનુભવે કહું છું. તમે જોજો, થોડોક ટાઈમ થશે ને એટલે તમને એમ થશે ખાડું આ તો બહુ વધારે પડતું લખાઈ ગયું. ઘણી વાર તો ત્યાં લગી પ્રશ્ન જ ભૂલાઈ ગયો હશે કે ઉકલી ગયો હશે. તમને જે બીક હશે કે એવું કંઈ થયું નહીં હોય, અથવા તો તમારે જે માથાકૂટ જે મુદ્દા ઉપર શરૂ થઈ ગઈ હશે એ મુદ્દો પૂરો થઈ ગયો હશે. હળી મળીને આ બાળકો નથી, બાળકો 2 કલાક પહેલાં એકબીજાને ઝઘડતા હોય ને 2 કલાક પછી એકબીજાને રમતા હોય, મમ્મીઓને માથો પડી જાય, એ મહિનાથી લગી બોલે નહીં એકબીજાને. તો આ સાદું સીધું રાખો, સાદો સિદ્ધાંત કે બધું ટાઈપ કરવું, બધું ઠલવી દેવું પણ કોઈને મોકલવું નહીં. તમે જોજો અઠવાડિયા પછી તેટલું ફિલ્ટર થઈ જશે, કાં તો તમે એને ડિલીટ જ કરી નાખશો ને કાં પછી એવો મધુરો મેસેજ થઈ જશે એ આક્રોશવાળા મેસેજમાંથી. ગાંધીજીને ગાળો ભરેલો કાગળ બહુ જાણીતી ઘટના છે, માધવભાઈ દેસાઈ એમના સચિવે આપેલો, બે બાજુ ગાળો લખેલી હતી ગાંધીજી વિશે, 8 પાનાનો કાગળ, ત્યારે સ્ટેપલરના જમાના હતા નહીં. અને માણસો એવા થઈ ગયા છે કે સ્ટેપલરી બેંકમાં બાંધીને રાખવા પડે છે, મારે લોટા બાંધીને રાખવા પડે છે કે લોટા પેલા ટ્રેનની અંદર જે ડબલું હોય ને એની સાંકળ રાખવી પડે છે. તમે વિચાર કરો, હવે એમાં કેમ આપણે હવે અઘરા જમાનાની અંદર કેમ અગરબત્તી મીણબત્તી પ્રગટાવી જ નીકળવું? એટલે જ તમને કહું છું કે ભાઈ બહુ બધાને તો આપણે આખી દુનિયાની ધૂળ સાફ નહીં કરી શકીએ, આપણા પગની અંદર જૂતા પહેરીને નીકળી શકશું. માના કે ઈસ ચમન કો ગુલઝાર ન કર શકે હમ, આ બગીચાને અમે બાગે બહાર વસંતમાં ન લઈ આવી શકીએ, આખો બગીચો અમારાથી ન બન્યો, કુછ ખાર કમ કર સકે ગુજરે થે હમ જહાં સે,
થોડાક કાંટા ઓછા કરી લીધા, થોડાક સૂકા પાંદડા અને કાંકડા નીચે પડ્યા હતા, કોકના પગમાં લાગે નહીં એટલે એટલું જ, બે મુઠ્ઠી કાંકડા અને બે પાંદડા અમારાથી દૂર થઈ શકે એમ હતા એટલું કર્યું. એ બે ડગલા ભરી શકે એટલો રસ્તો અમે ચોખ્ખો કર્યો ને, એ તમારા પૂરતી તો બગીચાની વસંત જ છે એમ માનીને સારા કામ કરતા જવાના. આખા બગીચાના પ્લાનિંગ કરવા વાળા પછી પ્લાનિંગ માં જ રહી જશે. મારે બોલો શિયાળામાં હોય ને, અમારે રાજકોટની અંદર બધા દોડવાનું બહુ બધું વિચાર કરે, કસરત કરવી જોઈએ ને આ રેસકોર્સ. અમારે કમિશનર પછી બંધ કરાવે કે રેસકોર્સનું ગ્રાઉન્ડ છે, અહીંયા કોઈ વાન લઈને આવવું નહીં, ખાલી ચાલવા દોડવા માટે જ સવારે ખુલ્લું રાખવું 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી. પછી શું કરે બધા, કંપની જોઈએ, કંપની વગર ચાલવાની મજા ના આવે. એટલે પહેલાં અડધો મહિનો તો એમાં જતો રહે કંપની ગોતવામાં. એટલે કંપની આવે પછી એમ થાય કે હવે આ જૂના પેન્ટ લઈને થોડું જવાય, એટલે નવું ટ્રેકિંગ પેન્ટ લેવું પડે, નવા વોકિંગ શૂઝ લેવા પડે, નવા કોસ્ચ્યુમ લેવા પડે, આ લેવું પડે, ઓલું લેવું પડે, ઓલું લેવું પડે. એટલે એમાં એકાદ મહિનો બીજો જતો રહે બરાબર. અને બધું ભેગું થાય ત્યાં લગી શિયાળો પૂરો થવા આવ્યો હોય ત્યારે બે રાઉન્ડ લગાવે ફરતા દોડમ દોડ, અને પછી કંઈક ઓહો આજે તો કેટલી બધી કેલેરી બાળી નાખી આપણે, છેલ્લા 2 વર્ષમાં કોઈ દી આટલું ચાલ્યા નહોતા એમ કરીને અમારે સીધા ફાફડા ને જલેબી ને આન તેન બધું ધબધબાટી રેકડી ઊભી જોઈ અમે. અહીંયા આમ અમે આનો એક શબ્દ છે ત્રાપટ, જેમ સિંહની ગર્જના હોય એમ માણસ જેમ ખાવા ઉપર તૂટી પડે ને એમ ત્રાપટ બોલાવી દે બરાબર. અને પછી પછી હાંજ પડે અરીસામાં એકલા એકલા જોતા હોય બાથરૂમમાં જઈને કે આમાં કંઈ ફેર પડ્યો આમાં પડે. તો આ બહુ બધી આખી દુનિયાની ફિકર કરવાની જરૂર નથી. કાજી ક્યુ દુબલે તો કે સારે ગાઉં કી ફિકર, એટલી બધી આખી દુનિયામાં હું કહેતો હોત ને કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર વોટ્સઅપ બધામાં હું આટા મારું છું. કાજલબેન હોય છે, અમારું તો કામ છે, અમારા તો પ્રોફેશનનો એક ભાગ છે, અમારી ઓફિસ કહેવાય આ, અને અમે અડીએ નહીં તો અમારે તમે બોલાવો કેવી રીતે અમને. પણ બહુ ફ્રેન્કલી તમને કહું, તમને એમાં આટા મારતી વખતે એમ જ લાગશે કે આખી દુનિયા સુખી છે ને હું જ એક દુઃખી છું. અમે અહીં કાલે બહુ સરસ, મારે નામ સહિત ઉલ્લેખ કરવો પડે ચંદ્રકાંતભાઈ, આ કવિતાબેન આ જ કાર્યક્રમમાં મને પહેલા વખત મળ્યા હતા, કવિતાબેન પવાણી અહીં, અને એ ફેસબુક ઉપર પછી કોમેન્ટ કરે એમાંથી ખ્યાલ આવ્યો કે ભાઈ આ હરવા ફરવાના એમ શોખીન જીવ છે. તો મેં એમને ખાલી પૂછ્યું, આપ તો સાક્ષી છો આખી ઘટનાના, કે હું એક દિવસ વહેલો આવું છું ને મારે ગયા વખતે મસ્કત જોવાનું રહી ગયું છે ને, કાજલબેનને ખબર છે, એ પણ ટીપ આપતા હોય કે વાંચો આવજો, ગ્રાન્ડ મોસ્કની ટીપ એમણે મને આપી ગયા વખતે અમે ભેગા હતા ત્યારે. ગોવામાં જાઓ તો ગોવામાં ટીપ આપે, આજે જો આ ખાઈ આવજો, ડોલું જોઈ આવજો, ડોલું રાત્રે પહોંચી જાજો ને બરાબર. તો હું કાલે આખો દિવસ ફેર્યો, અમે કેટલા બધા એમ ફોટામાં મોકલ્યા, કોકને એમ થાય કે આ ભાઈ 4-5 દિવસની ટ્રીપ રહેવા હશે ને, કોક મોટી બસ કરીને પેકેટ ટૂર કરી હશે, એટલું એમણે બહુ પ્રેમથી આજે લઈ ગયા બધે ફેરવો ખૂબ સરસ રીતે. હવે અમે લઈને તો 200-300 ફોટા પાડ્યા હશે. હું તમને બનેલી જ ઘટના કહું, એમાંથી મેં એક કવર ફોટો મૂક્યો છે ને, ચૂંટેલા 20-25 ફોટા છે એ બધા ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં અલગ અલગ શેર કર્યા. હવે જે જોવે ને એમ જ લાગે કે ઓહો આ તો મસ્કત તો પેરેડાઇઝ છે ને, આ ભાઈ તો બસ ત્યાં પાંખોવાળી પરીઓ વચ્ચે જલસા જ કરતા હશે. પછી આ જે જીવતા હોય ને ખબર પડે ને કે ભાઈ એમ તો ગરમીએ લાગે ને, એમાં વાડી શપમાં જાઓ તો તમારે પછી આમ ઉપર ચડવું પડે ને, ત્યાં પાછા કાંકરાએ હોય પગમાં ખૂંચે ખરા, તમે લપસીએ જાઓ બરાબર. તો આ આ ઘટનાઓ તો ડ્યુઅલ છે, પણ લોકો હંમેશા સારામાં સારું વર્ઝન પોતાનું હોય ને એ જ ઓનલાઈન મૂકે છે. બરફના પહાડો વચ્ચે આમ ઊભો હું એવો મેં ફોટો મૂક્યો હતો, આજે હવે અહીં સરોવર વચ્ચે ઊભો હું એવો ફોટો મૂકે, એટલે જે જોયા કરે ને તો રોજ એ જ ફોટો દેખાયા કરે. એટલે ગ્રેજ્યુઅલીને એમ લાગે કે જય વસાવડા કાયમ એક સરસ મજાના લીલા બ્લુ સરોવરને કિનારે જ બેઠો હશે, અને જય વસાવડા કાયમ માટે આલ્પ્સને હિમાલયના બરફના પર્વતોની વચ્ચે જ રહેતો હશે. આ હા, આપણે તો જિંદગી બરબાદ થઈ ગઈ. આ કોકનું જોઈને આપણી જિંદગી બરબાદ થઈ જાય છે, મૂળ વાંધો અહીં જ છે. કોમ્પિટિશન કરો, દિલથી કરો, બિઝનેસમાં કરો, લહેરથી કરો. અહીં એવા એવા લોકો, અહીં મહાપુરુષો એવા બેઠા છે, વિભૂતિઓ એવી બેઠી છે કે જેમણે કોમ્પિટિશન કરી 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 અને એ લેવલે પહોંચી ગયા કે આજે આ આખું મસ્કત આખું ઓમાન એમના નામને ઓળખે. તો કોમ્પિટિશન દિલથી કરો, કમ્પેરિઝન ન કરો. કમ્પેરિઝન કરવા જશો ને ગોટાળા થશે. એક ધીરુભાઈ અંબાણીના 2 દીકરા એક જ બાપ પાસે મોટા થયેલા, વારસામાં બંનેને રિલાયન્સ મળ્યું, 2 એક જ સરખો ધંધો કર્યો ટેલિકોમનો, એકનું દેવું બીજા ભાઈએ ભરવું પડ્યું. તમારી નજર સામેની ઘટના છે, અમુક કાંઈ ખોટું કહેતો હોત બન ગયો બરાબર. કોઈ ગેરંટી લાઈફમાં હોતી નથી. સગા 2 ભાઈઓ એક જ ઉદ્યોગપતિ પિતા પાસેથી ટ્રેનિંગ લઈ એક જ સરખા ધંધામાં એક હિટ જાય એક ફેલ જાય એટલે બહુ મૂંઝાવું નહીં, બહુ રકશોક કરવા નહીં. મેં કીધું એમ, કોમ્પિટિશન દિલથી કરો, કમ્પેરિઝન ન કરો, સ્પર્ધા કરો પણ સરખામણી ન કરો.
કારણ કે અમારા બધાના બેસ્ટ વર્ઝન તમારી સામે હશે. ફોટા આમ જોયા રાખશો ને તો તમને દુનિયામાં કોઈ દુઃખી જ નહીં લાગે. બધા ફેસબુક ઉપર સ્માઇલિંગ ફેસ લખીને જ બેઠા છે, બધા ઇન્સ્ટાગ્રામ હારું હારું ખાય જ છે, બધા સરસ મજાના કપડાં પહેરે છે. હમણાં આરજે દેવકી મારી સાથે હતા, મેં કીધું તમારો ઇન્સ્ટાગ્રામનો ઓલો વિડીયો સરસ હતો, મને કીધું સ્પોન્સર્ડ હતો. એટલે મેં કીધું હે, એટલે મને કહે કે કોસ્ચ્યુમવાળા કંપનીવાળા પૈસા આપે એના એ કોસ્ચ્યુમ પહેરવાના. એ જો કે બહેનોને એ ફાયદો થાય, અમારે તો એ નો થાય. આ ટી શર્ટ હું ખરીદી ખરીદીને પહેરતો હોઉં છું બધા મારા પોતાના, તમને કંઈ વેમ ન જાય એટલે કહી દઉં. તો આ વિચાર કરો, આ બધું બહુ સરસ છે. હું એની નાચ નથી કહેતો, તમે જ્યારે કોઈ સરસ મજાની અભિનેત્રીને નાચતી જુઓ છો ને ત્યારે તમે એને નાચતી જુઓ છો એટલે તમને બહુ ગમી જાય છે, પણ એને ઉલ્લ્યું કરતી તો એના ઘરવાળાએ જોઈ છે. એ જે સ્વીકારી શકે એનું દાંપત્ય સરખું ચાલે, એનો સંસાર સરખો ચાલે, એની અંદર અજવાળા થયા રાખે. અને સતત અજવાળા કંઈ ચાલુ ન રહે, કોકની લાઈટ બંધ કરવી પડે ને રાતના, બરાબર. એટલે સતત અજવાળા કોઈની લાઈફમાં ચાલુ નથી રહેતા, યાદ રાખજો. ચકડોળ જેવી જિંદગી છે, સતત અજવાળાથી આંખો અંજાઈ જાય, મગજ થાકી જાય, ક્યારેક અંધારું પણ આપણને આરામ કરાવે, આપણને હળવેકથી રિલેક્સ કરી દે. એટલે કોઈના ઘરના સતત અજવાળા છે એવું માનીને આપણા ઘરમાં અંધારા કરી નાખવા નહીં. આ સમજવા જેવી ને વિચારવા જેવી વાત છે. બહુ બહુ આમાં માથાકૂટમાં પડવું નહીં, બરાબર. આમ સ્વભાવ બહુ બહુ કેલ્ક્યુલેશન કરશો ને તો હેરાન થશો. બહુ તમે આમ આમ અટપટું 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 ગણિત કરવા જશો ને તો બહુ હેરાન થશો. એટલે બેન એક આમ પૂરણપોળી પીરસતા હતા લહેરથી, મેં આ ફેસબુક ઉપર મૂક્યું હતું, મારી નજર સામે બનેલી ઘટના હતી, પછી વાયરલ થઈ થઈને મારા જ વોટ્સઅપમાં પાછું આવ્યું. પૂરણપોળી પીરસતા હતા અને બહુ વાલથી પીરસતા હતા, તો પેલા મહેમાન કીધું કે ભાઈ બેન બહુ ખાઈ લીધી, હવે હવે એમ કે આમને આમ પાંચ ખાઈ લીધી, હવે હવે બસ હવે નહીં ખવાય. એટલે બેન કે ના આમ તો ભાઈ તમે આઠ ખાઈ ગયા છો, પણ વાંધો નહીં એક વધારે ખાઈ જાઓ. આવું કીધા પછી ગળે કેમ ઉતરે? એટલે બહુ ગણતરીઓ ન કરવી, ગણતરી ઉપરવાળો કરશે. આપણે સત્કર્મો કરવા, આપણે ડિપોઝિટ વધારતી જાવી, એની મેળે મેળે વ્યાજ વધતો જશે. તો નાનકડી બે વાત કરીને હું મારી મૂળ વાતનું જે સમાપન કરું. આપણે બહુ સરસ મજાના એકદમ સમયસર આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે એટલે એમાં ક્યાંય વધારાનો વિક્ષેપ કરવો નથી. પણ આ મેં તમને કીધું એમ બધાને જોઈ જોઈને જોઈ જોઈને બધા પોતપોતાના રીતના દુઃખી છે, એ તો આપણને કહેવા નથી આવતા ત્યાં લગી હારા લાગે છે. બાકી દરેકને પોતપોતાના સ્ટ્રેસ છે, દરેકને પોતપોતાના ટેન્શન છે, આપણને પણ છે, ઈશ્વરોને પણ હતા. કોઈકે હિજરત કરવી પડી, કોઈ ક્રોસ ઉપર ચડી ગયા, કોઈકના કાનમાં કાંટા ભૂકી દેવામાં આવ્યા, કોઈકનું માથું ઉડાડી દેવામાં આવ્યું, દરેકને કંઈક કંઈક પ્રશ્નો તો હતા, છતાં એ લોકો આગળ વધતા ગયા, આગળ વધતા ગયા તો પૂજાતા ગયા. એમણે આ નેગેટિવ વાતો છોડતા ગયા અને પોઝિટિવ વાતો ફેલાવતા ગયા તો પૂજાતા ગયા. તો મિત્રો, આપણી અંદરનું અજવાળું, આ બધી તો નાની નાની ટીપ મેં તમને આપી કે આ સરખામણી ન કરવી, બહુ જીદ ન કરવી, કાયમ માટે એક જ સરખું સુખ રહેશે એવી અપેક્ષા રાખવી જ નહીં. એક જ સરખું કાયમ માટે રહે ને તો એ સુખ જ ન હોય. જે વસ્તુ રૂટીન થઈ જાય ને એ સુખ નથી. તમે મોંઘામાં મોંઘો શર્ટ લ્યો અને એ પાર્ટીમાં બીજા તમને એવા જ શર્ટ પહેરેલા બે જણા મળે એટલે એ તમને મોંઘોય ન લાગે ને સુખે ન આપે, કારણ કે એ કોમન થઈ ગયું. તો કોમન વસ્તુઓમાં તમે જે મિનિટે આમ આમ છે ને, ફેશનનો આ જ પ્રશ્ન છે કે બધા પાસે હોય એવું હોવું જોઈએ ને કોઈ પાસે ન હોય એવું હોવું જોઈએ. એવું તો ક્યારે ભેગું થવાનું નથી. એટલે જે ક્ષણે જે રીતની મોજ આવે, કબીરજીને બધા ખીચડી દેવા માટે ગયા. કબીર તો રંગરેજ તરીકે એ સાડી વણીને લહેર કરતા હતા. ખીચડી દેવા માટે ગયા અને કબીરજી કે રખ દો, જબ જલેબી બન જાયગી તબ ખા જાઉં કા. એટલે મારા જેવા કોક જે આવા ખાતા રહે મેરા દિલ લખી લખીને ફોળા થઈ ગયા હોય, એને એમ થયું કે આ જલેબી આ તો સારું કહેવાય, મારા પાસે તો મંતર છે, આપણે એને ખીચડી દેવા ગયા હતા, આપણી ખીચડીને ફૂંક મારીને જલેબી બનાવશે ને એકલા એકલા ખાશે, એના કરતાં આપણને આવું શીખવાડી દેતા હોય તો ખીચડી દે એને. તો બધે ઝાડ ઉપર ચડી ગયા કે આ મંત્ર મંત્ર હું બોલે છે ગોખી નાખો. વચ્ચે નીતાબેન અંબાણીનો એક વિડીયો નહોતો વાયરલ થયો આઈપીએલના મેચનો, તમે જોયો હોય તો નીતાબેન આમ કંઈક મોબાઈલમાં કોઈક ફોટો બોટો હશે એની સામે અને આમામ આમામ કરીને આમામ આમ કરીને પ્રાર્થના કરતા હતા. તેમાં કેટલાય લોકોએ કીધું કે આ જાણવું છે, આ હું કયો મંત્ર છે, આ જો હાથમાં આવી જાય ને આ મંત્ર જે છે ને તો બેડો પાર થઈ જાય, તો આમિર ને અમિતાભ દીકરીના લગ્નમાં પીરસવા માટે આવે, બરોબર. હવે એમ બધા મંત્ર જાણવા માટે ચડી ગયા ઝાડ ઉપર. ત્યારે તો આ વોટ્સઅપ વોટ્સઅપ હતું નહીં, ત્યારે આવા કંઈ વાયરલ મેસેજ ને વિડીયો શૂટિંગ હતા નહીં. અમે હસતા હસતા હું ઘણી વાર કહેતો હોઉં કે જૂના જમાનાનો કૂવાનો કાંઠો એ બહેનોનું વોટ્સઅપ હતું. સાસુ બહુ નણંદના જેટલા પ્રશ્નો હોય એ બધા ત્યાં શેર કરવાના.
બરોબર, એમાં હળવાશ થઈ જાય. લા બોલું બેડું ભારે હોય માથે મૂકેલું, પણ ઓલું છાલવી દીધું હોય ને એટલે આમ ચાલ હળવી હોય, કે આ જેટલું ભરદાર હતું અંદર એ બધું છાલવી દીધું. તો વિચાર કરો, કબીરજીની માટે બધા બેઠા અને કબીરજી બપોરે પછી બધાનું કામ પૂરું કરી અને ખીચડી ખાવા બેઠા. જોઈ તો ખીચડી જ ખાઈ ગયા, કે જલેબી તો થઈ નહીં એમાંથી. પછી તો ઝાડ ઉપર ચડ્યા તો એને કંટાળો આવે, એની પરસેવો વેડો હોય, નીચે ઉતરે કે તમે ખીચડી બનાવવાની જ્યાંથી જલેબી બનાવવાની વાતો કરો છો, જાદુ બતાવતા નથી, આ જાદુ શીખવાડો ને, અત્યારે કર્યો નહીં પાછો. એટલે કબીરજી કે મને કોઈ જાદુ આવડતો જ નથી, આ તમે ખીચડી આપીને ખીચડી ખાઈ ગયો એટલે તાજે રસોઈ ન કરાવી. તો કે પણ તમે તો એમ બોલ્યા તક જલેબી બન જાય કે તમે ખા જાઉંગા. એટલે કબીરજી કે ભાઈ ભૂખ નહોતી લાગી, તમે ખીચડી દેવા સવારમાં આવ્યા ને ત્યારે હું ભૂખ્યો નહોતો, એટલે મેં એમ કીધું કે રાખી દો, જલેબી બન જાયગી તબ ખા જાઉંગા. જ્યારે જલેબી બની જશે ને આ ખીચડીની, એટલે જ્યારે ભૂખ લાગશે ને ત્યારે મને ખીચડીના કોળિયા જલેબી જેટલા મીઠા લાગશે, પછી જૂનો વાસી રોટલો હશે ને તો જલેબી જેવો મીઠો લાગશે, ત્યારે હું ખાઈશ. તો મૂળ વસ્તુ છે ને આપણી જિંદગી જીવવાની ભૂખ, આપણી જિંદગી જીવવાની પ્યાસ અમર રહેવી જોઈએ, એ તમન્ના હોવી જોઈએ. મેં તમને કહ્યું એમ સુખની તો ક્ષણ જ હોય છે, પણ જેટલા વધારે લોકોને તમે ભેગા કરો ને એવી ક્ષણ લંબાતી જાય. વિચાર કરજો, જેટલા લોકોને શેર કરો ને સુખ, એટલું એ સુખ લંબાતું જાય. બાળક છે ને તમે જોજો, બાળક પાસેથી ઘણું શીખવા જેવું છે. એક આંખમાં હ્યુમર રાખવું ને એક આંખમાં વંડર રાખવું. બાળક અમથે અમથું હસી શકે, અને ગમે એવું રડતું બાળક હોય, અનલેસ કે એને કોઈ મેડિકલ પ્રોબ્લેમ હોય, તમે એને બહાર લઈ જાઓ ને એટલે હસવા માંડે, ચૂપ થઈ જાય. શું કામ? નવું દૃશ્ય એ બાળક માટે આનંદ છે. સેનેકા નામનો ફિલોસોફર વર્ષો પહેલાં કહી ગયો છે, જે આપણે અંદરના અજવાળા માટે તમને આખી જિંદગી કામ લાગશે. મિત્રો, આ બેટરીવાળી લાઇટ છે એટલે એ બુજાશે નહીં, કે દ્રશ્યનું બદલાવવું એ આનંદ છે. માણસને જ બદલવાના, દ્રશ્યો બદલવાના છે. આમ ઘણા એમ કે દ્રશ્યનું બદલાવવું આનંદ છે, એટલે કોઈ ઘરે પછી જઈને એમ કહે છે કે હવે લગ્ન આપણે ઘણા સંભાળ્યા, હવે ઓલી એકતા કપૂરની સિરિયલોમાં જેમ પાત્રો ફરી જાય છે એમ હાલો ને દ્રશ્યો બદલાવીએ. તો એમ તો બિલ ગેટ્સે નથી બદલાવ્યા દ્રશ્યો, જે બેઝોસે હમણાં દ્રશ્ય બદલાવ્યું તેમજ મોંઘું પડી ગયું, રેટિંગ ઊંચું નીચું થઈ ગયું એમેઝોનનું આખે આખું. એટલે એવા દ્રશ્યો મુકેશ અંબાણી કે બિલ ગેટ્સે રોજ બદલાવતા નથી, પાત્રો આખે આખા બદલાવી નાખે. પણ નવો આનંદ માણતા શીખો મિત્રો, નવો સ્વાદ માણતા શીખો, નવું જીવનમાં નવું કંઈક વાંચો, નવું કંઈક વિચારો, નવું કંઈક માણો, નવું કંઈક સંગીત સાંભળો, નવા મિત્રોને મળો, હસતા હસતા મળો, સ્માઇલિંગ ફેસ સાથે મળો, હળવાશથી મળો, અને એમાંથી તમને નવી નવી ઉર્જા મળશે. તમે મેં કહ્યું ને સુખની ક્ષણ લંબાતી જશે, સુખની ક્ષણ લંબાતી જશે. એક બ્રાઝિલની કવિયત્રી છે, માર્થા મેરેડેસ એવું એનું નામ છે, અને બહુ સરસ મજાની એણે કવિતા લખી છે, અને એ કવિતા અંગ્રેજીમાં છે. મેં ગયા વખતે મને યાદ છે એક સ્લો ડાન્સ નામની કવિતા તમને બધાને સંભળાવેલી, તો આ વખતે મેં વિચાર કર્યું કે સમાપન એક નાનકડી અંગ્રેજી સરસ કવિતાથી કરું. અને સરસ, કિસી કા દર્દ લે સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર. ઓકે, આ બહુ જૂનું ગીત છે, કે આજકાલનું ગીત નથી. જીના ઈસિકા નામે કોઈ નિર્જા ભનોત, આપણે એક આમ આમ ટ્રાફિક આપણી ગાડી ફસાઈ ગઈ હોય ને, હોર્ન પંપ કરીએ, સતત હોંકિંગ કરીએ, શું કામ? તો કે મોડું થાય છે. એક એર હોસ્ટેસ જેને લડવાની કોઈ તાલીમ નથી મળી, જેને સ્માઇલ કરીને ખાલી સરસ મજાની સેન્ડવિચ અને ડ્રિંક આપવાનું છે, એને ટેરરિઝમ સામે એવી રીતે લડવાની વાત આવે કે તમે વિચાર કરો કે ભારત, પાકિસ્તાન અને અમેરિકા ત્રણેય સરકારનો બ્રેવરી એવોર્ડ એક જ વ્યક્તિને મળે એવો પૃથ્વીના પટ ઉપર એક જ દાખલો છે. કારણ કે કિસી કા દર્દ લે શકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે તેરે દિલ મેં હો તો પ્યાર. આ જે વાત છે, આટલી જ નાનકડી વાત છે, કોઈ મોટી ફોર્મ્યુલા નથી, કોઈ રોકેટ સાયન્સ નથી. કોમ્પ્લિકેટેડ લોકો એટલે કરી નાખે છે ન્યુમોનિયાની જેમ, કે એને પૈસા ઝાઝા મળે આ શીખવાડવાના, ભણાવવાના, સમજાવવાના, આ થિયરીના, બાકી કશું જ નથી. બાળક જેટલી નિર્દોષતાથી, પ્યોરિટીથી, પારદર્શકતાથી દુનિયાને મળતા જાઓ, એને મદદ કરતા જાઓ, થઈ શકે ત્યાં એનું ભલું કરતા જાઓ, ભલું ઇચ્છતા જાઓ, કાંઈ જ ન થાય તો સ્માઇલ કરીને છૂટા પડો. બસ આટલું જ કરો, છૂટાઈ પડવું હોય તો સ્માઇલ કરીને છૂટા પડો, હસીન છૂટા પડો. તો બહુ સરસ મજાની નાનકડી કવિતા છે, યુ સ્ટાર્ટ ડાઈંગ સ્લોલી, તમે ધીમે ધીમે મરતા જશો. ક્યારે? ઇફ યુ ડુ નોટ ટ્રાવેલ, ઇફ યુ ડુ નોટ રીડ, ઇફ યુ ડુ નોટ લિસન ટુ સાઉન્ડ્સ ઓફ લાઈફ, ઇફ યુ ડુ નોટ એપ્રિશિએટ યોર સેલ્ફ. આ બહુ મહત્વની વાત છે. ટ્રીટ યોર સેલ્ફ, સેલિબ્રેટ યોર સેલ્ફ. મારા એક લેખનું મેં શીર્ષક આપેલું, અકેલે હે તો ક્યાં ગમે.
બધાના આપણે ચિંતા કરીએ છીએ, વિચાર કરીએ છીએ, પણ ક્યારેક આપણો વિચાર કરો, આપણી જાતને ઉજવી નાખો. કેક ખાવાનું મન થઈ ગયું હોય તો બર્થડે સુધીની રાહ ન જુઓ, જે ક્ષણે તમે પેસ્ટ્રી લઈને ખાવા બેસો એ ક્ષણે તમારો બર્થડે જ છે એમ માનીને ઉજવી નાખો. તો નવા રસ આવશે, તો નવો સ્વાદ આવશે, તો જીવનમાં નવો રોમાંચ ઉમેરાતો જશે. યુ સ્ટાર્ટ ડાઈંગ સ્લોલી વેન, પછી સરસ મજાની વાત છે, વેન યુ બીકમ એ સ્લેવ ઓફ યોર હેબિટ્સ. મારે આમ જ હોય, હું આમ કરું જ નહીં, મારે ચાદરના આવા જ ખૂણા જોઈએ. એ તો હોટલમાં હોય, ઘરમાં ન હોય. ઘરમાં તો ચોળાયેલી ચાદરો જ હોય, વિખરાયેલા પુસ્તકો જ હોય, એને જ ઘર કહેવાય. ચશ્માની એક દાંડી તૂટેલી હોય, એક ગ્લાસ અધૂરો પડેલો હોય, એ મોકળાશનું નામ જ ઘર છે. આ પહેલાં મેં આરજેની વાત કરીને બધા આરજેઓ બહુ ફોન કરી કરીને જાત જાતનું પૂછ્યા રાખે, કંઈક એને ડે આવે એટલે એને કંઈક તો પ્રોગ્રામ કરવો જોઈએ, અને હવે ફોન હાથવગો થઈ ગયો એટલે બધા પૂછે. તો એકવાર મને એ પૂછ્યું હતું ઘરની વ્યાખ્યા શું, મેં કીધું મન પડે ત્યાં મોકળાશથી ખંજવાળી શકાય એનું નામ ઘર. આટલું સ્લેવ ઓફ યોર હેબિટ્સ. આપણે આપણી આદતોના ગુલામ થઈ જાય એવું થોડું, એક નવો સ્વાદ ચાખો ને, નો ભાવે નો ખાતા બીજી વાર, બરોબર. મેં તો અહીં આવીને મને મેડિટેરિયન ફૂડ બહુ ભાવે, કાલે 15-3-4 પ્રકારના તો ડિશ ટેસ્ટ જ કરી નાખી, ખાઈ જ લીધી. એના માટે અડધો ઉપવાસ કર્યો આખો દી ન ખાઈને, મેં એ રોજું પાડ્યું કહેવાય એમ તો ખરેખર, બરાબર. તો આગળ, વોકિંગ એવરી ડે ઓન ધ સેમ પાથ, ઇફ યુ ડુ નોટ ચેન્જ યોર રૂટીન, ઇફ યુ ડુ નોટ વેર ડિફરન્ટ કલર્સ, ઓર યુ ડુ નોટ સ્પીક ટુ ધોઝ યુ ડોન્ટ નો. અમેરિકાની અંદર મેનહટનની અંદર હું મોટી બે વજનદાર બેગ લઈને પહેલું જ મારું એન્કાઉન્ટર, મારે એમ પહેલી વાર ટાઈમ સ્ક્વેર જોયો હતો ને જ્યારે, ત્યારનું મન હતું મેનહટનમાં હોટલ રાખીને એકવાર રહેવું છે જિંદગીમાં, એટલે એ રોમાંચ પૂરો કરવાનો ચાન્સ મળી ગયો. હું વર્ષો પહેલાંની વાત છે, બે મોટી મોટી બેગ લઈ અને ત્યારે જ એલિવેટર બંધ. ને આપણી ગુજરાતીઓની બેગ તો તમને કેવી હોય એ તમને ખબર જ હોય ને, અહીં અડધી ભરાયેલી છે તોય મેં મોટી જ રાખી છે કે વળે શું ખબર આમાં કંઈક ખજૂર લેવાનું મન થઈ જાય. તો છેલ્લે જતા જતા તો વિચાર કરો, બે બેગ લઈને હું ચડતો હતો, પછી હાલત એવી થઈ ગઈ કે એક બેગ એક પગથિયા ઉપર મૂકી શકું, પછી બીજી બેગ છે એ ચડી શકાય, કારણ કે બે બેગ ઊંચકીને તો સીડી ચડી શકાય એમ જ નહોતી ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની. જેને જોયું હશે ને ખબર હશે કેવડી ઊંચી સીડી છે. ત્યાં પાછળથી એક 6 ફૂટ ઊંચા જેન્ટલમેન લેપટોપ બેગ ખભે ભરાવીને દોડમ દોડ આવ્યા ને મારી એક બેગ ઊંચકીને સીધે સીધા સડસડાટ ઉપર ચડી ગયા. મને એમ થયું કે હા એ બેગ તો ગઈ, હવે મેં કીધું એક તો ગઈ, હવે બીજી તો પકડી રાખું. એટલે એ લઈને હું ધીમે 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 ઉપર ચડ્યો. ત્યાં પહેલાં જેન્ટલમેન ઊભા હતા મારી બેગ લઈને, અને મેં એની સામે જોયું એટલે મને કે ટુ હેવી બેગ ટુ કેરી ઇન મેનહટન. મેં કીધું યસ ભેજું તો શું કહું. મેં કીધું થેન્ક્સ ફોર યોર હેલ્પ. મને કે સી યુ આર સ્માઇલિંગ, દેટ્સ વોટ કાઉન્ટ્સ, ડોનેટ એ સ્માઇલ ટુ અધર્સ. એમ કહીને જતા રહ્યા. મેં તો નામે પૂછ્યું પહેલાં જતા રહ્યા, ડોનેટ સ્માઇલ ટુ અધર્સ. કેવી સરસ મજાની વાત, ક્યાંથી મળી જાય જગતની અંદર. તો આગળની પંક્તિ છે, યુ સ્ટાર્ટ ડાઈંગ સ્લોલી ઇફ યુ એવોઇડ ટુ ફીલ પેશન એન્ડ ધેર ટર્બ્યુલન્ટ ઇમોશન. લાગણી ફીલ થાય ને મોટી વાત છે, ભલે રડવું આવે ભલે ગુસ્સો આવે, લાગણી તો છે. આ દુનિયામાં કેટલાક રક્તપિત્તના ચાઠા જેવા બુઠ્ઠા લોકો છે, બહારથી બહુ ચમકે છે પણ અંદરથી કંઈ ફીલ જ નથી થતું એને, કાંચણી ભરાવો કે નખ ભરાવો ખબર જ નથી પડતી. તો છેલ્લો સ્ટાન્ઝા જે છે, ઇફ યુ ડુ નોટ ચેન્જ યોર લાઈફ વેન યુ આર નોટ સેટિસ્ફાઈડ વિથ યોર જોબ ઓર વિથ યોર લવ, ઇફ યુ ડુ નોટ રિસ્ક વોટ ઇઝ ઇઝ સેફ ફોર ધ અનસર્ટેન, ઇફ યુ ડુ નોટ ગો આફ્ટર અ ડ્રીમ, ઇફ યુ ડુ નોટ એલાવ યોર સેલ્ફ એટલીસ્ટ વન્સ ઇન યોર લાઈફ ટાઈમ ટુ રન અવે ફ્રોમ સેન્સિબલ એડવાઇસ. થોડાક તોફાની બનો, થોડાક ક્રેઝી બનો. આખી જિંદગી એક જ ચોકઠામાં એક જ ફ્રેમમાં પૂરી નથી કરવાની. આપણે ફોટોગ્રાફની ફ્રેમ નથી, આપણે જીવતા માણસો છીએ. ફોટોગ્રાફ એક ફ્રેમમાં સમાય, જીવતો માણસ ન સમાય. એમાંથી બહાર નીકળી જાય એ ફ્રેમની, એમાંથી થોડાક બહાર નીકળવાની કોશિશ કરો મિત્રો એ ફ્રેમની. આ શીખવા જેવી. એટલે જ મેં સમાપનની અંદર આ વાત રાખી કે છેલ્લો ઓડકાર તમને આવે, હજી તો કાજલબેન સરસ આખું મિજમાનીની થાળીને ભાણું લઈને આવવાના હશે તમારી સામે ઇન્ટરવલ પછી. અને મેં આ છેલ્લે વાત રાખેલી કે ભાઈ આ જો શીખી લેશો ને મિત્રો, હું આટલું શીખો છું, હું બહુ કંઈ બધું શીખો નથી, બહુ મોટી ડિગ્રીઓ મારી પાસે કંઈ છે એવું બ્રહ્મ તમારે રહેતા નહીં. બધા પુસ્તકો મેં જ વાંચ્યા છે એવા બ્રહ્મ હું પોતે નથી. મારી ઘણી સી ફિલ્મો જોવાની બાકી છે હજી, પણ હું આટલું શીખો છું મિત્રો, આટલું. રેન્ડમ એક્ટ ઓફ કાઇન્ડનેસ. કોઈ આપનું શેખ સાહેબનું સ્વાગત છે. કાલે જ હજી મ્યુઝિયમમાં ફરતા ફરતા મેં વાંચ્યું કે સુલતાન કાબુસે એન્વાયરમેન્ટ માટેનો એક એવોર્ડ જાહેર કર્યો, ઇન્ટરનેશનલ એવોર્ડ, અને વર્ષો સુધી એ ચાલ્યો. હું વિચાર તો કરો
અહીં પોતાની સલ્તનતની અંદર એક માણસ છે, એમાં સુલતાન તો છે જ ઓલરેડી, છતાં એને આખી દુનિયાના પર્યાવરણની ચિંતા થાય ને, ત્યારે અમારા જેવા માણસો બહારથી આવીને 24 કલાક એ રોકાણા હોય ને એનું નામ લેવાનું મન થાય. આવું કંઈક આપણે કરી શકીએ તો થાય, આવું જીવનમાં આપણાથી કંઈક થવું જોઈએ. અને આટલું જ મેં કીધું, રેન્ડમ એક્ટ ઓફ કાઇન્ડનેસ. એક જૂતા સીવનારા મોચી છે, એ રસ્તા બતાવતો હોય બીજાને. મેં એકવાર એને પૂછેલું કે તમને આ તમારું કામ છે, 5 રૂપિયા મળે છે આમાંથી, એમાં 15 જણાને તો સલાહ આપો છો કે આ ઓલું બંધ છે ને ઓલું આ છે. એક બેન તો ટિફિન મૂકી ગયા, કોલી અમે દુકાન ખોલે આપી દેજો. મારો પાલિશ થતા હતા ત્યારે. એટલે બોલા ભાઈ બને એ જૂતા સીવનારા માણસે જે જવાબ આપ્યો ત્યાં બેઠા બેઠા, કે આ દુનિયામાં સગા ભાઈની સામે મિલકતના માટલાના ભાગ પાડવા માટે કોર્ટે જાય છે બાપુજીના, આ માટલું મારું ને આ માટલું તારું. એ જમાનામાં મને 5 જણા બોલાવવા આવે છે ને, એટલે હું બધાને જવાબ આપું છું. આવી રેન્ડમ એક્ટ ઓફ કાઇન્ડનેસ. કેરળની અંદર એક માણસે જમતો હતો થાળીઓમાં, એની અંદર એમ કે પોતે 2 બાળકોની ટગર ટગર આંખો, એક ભાઈ બેન નાનકડા ભિખારી ભિક્ષુક ભાઈ બેન ટગર ટગર જોયા કરે, પોતે સરસ મજાની થાળી લઈને જમતો હતો. બનેલો કિસ્સો છે, ટ્વિટર ઉપર આવેલો છે. અને એ પોતે ઊભો થઈ છોકરાઓને અંદર લઈ આવ્યો, જે હોટલમાં એને કોઈ દી એન્ટ્રી ન મળે એમાં અંદર બેસાડ્યા. એણે એના માટે 2 થાળી સરસ મજાની ઇફતાર પાર્ટીમાં જેવી સરસ મજાની સજાવેલી થાળી હોય એવી થાળી સરસ મજાની 2 મૂકી, અને એ 2 થાળીએ છોકરાઓ જઈમાં પછી બિલ દેવા માટે ઊભો થયો કાઉન્ટર ઉપર કે આ 3 થાળીનું બિલ. અને પેલા મેનેજરે, એટલે એણે ફોટો પાડીને મૂક્યો હતો ટ્વિટર ઉપર, પેલા મેનેજરે કીધું કે અમારા કોમ્પ્યુટરમાં માનવતાના બિલ બનાવવાના સોફ્ટવેર નથી. આ તો અમારે કરવું જોઈએ, અમે આવડી મોટી હોટલ ખોલીને બેઠા છીએ. આ શેરીની અંદર ભટકતા બાળકોને કોકવાર અમારે જમાડવા જોઈએ આ હોટલની અંદર બોલાવીને. એ તમે અમને યાદ કરાવીને શીખવાડીને જાઓ છો ને, એટલે અમે તમારું બિલ પણ આજે નહીં લઈએ, એ 2 છોકરાઓનું તો નહીં જ લઈએ. બસ આટલું જો આપણે કરી શકીએ જીવનમાં તો જિંદગી ભાગે બહાર અને ગુલે ગુલઝાર થઈ જાય. બાકી તો શાહબુદ્દીનભાઈ હું જેટલું બોલ્યો ને એટલું એક લીટીમાં કહી ગયા હતા કે જિંદગીમાં સુખી થવા માટે કોઈને નડો માં, કોકને નડો નહીં તો બાકીના રસ્તા સરખા જ થશે, ને કોક તમને પ્રેમથી યાદ જ કરશે તો એને નડો માં. તો ખૂબ મજા આવી આપ બધા સાથે સરસ મજાનો સંવાદ રહ્યો. સમયની અનુકૂળતા કેવી છે આપણે આગળ જ નક્કી કરશું. બીજી વાર આવવાનું થયું મસ્કત. આ વખતે તો મસ્કત મારી ભેગું લઈને જાઉં છું, કારણ કે ઘણું ફેરો મસ્કતની અંદર.